नमो वित्रागाय, नमो वित्रागाय, नमो अरिहंतानम, नमो हरिहंतानम, नमो सिद्धानम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो उवज्जायानम, नमो उवज्जायानम, नमो लोये सव्वसाहुणम, नमो लोये सव्वसाहुणम, ऐसो पंचनमुक्कारो, ऐसो पंचनमुक्कारो, सव्वपावप्पणासनो, सव्वपावप्पणासनो, मंगलानं च सव्वेसिं, मंगलानं च सव्वेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद भरत दादा। जय सच्चिदानंद भरत दादा। जय सच्चिदानंद। बाळको आपणे सत्संग स्टार्ट करीए। भरत दादा, अलुक एक स्टैंडर्ड प्रार्थना करावीए छे। क्या गई है तभी? हेतवी, हाँ बोलो। જય સચિદાનંદ. હે દાદા ભગવાન, આપ મને એવી શક્તિ આપો કે હું હેલ્થ ને ક્યારે કોમ્પ્રોમાઇઝ નહીં કરું, જેથી કરીને મારું શરીર રૂપી સાધન મારા ધ્યેય એટલે કે ભણવામાં અને સત્સંગમાં કાયમ મદદરૂપ થાય. હું ભણવામાં બિલકુલ સિન્સિયર રહીશ. હું કુશળથી હંમેશા દૂર રહીશ, જેથી કરીને મારો સત્સંગ ક્યારેય ચૂકાય નહીં તેવી પરમ કૃપા કરજો. પ્રાર્થના, ભજન, ગાયન, યોગ તેમજ પોતાના આત્માનો ઉપયોગ જીવ માત્રના પરોપકાર એટલે કે સેવા કરવામાં જ વપરાય. હું હંમેશા પોતા તથા પોતાના માટે તથા બીજા બધાની સાથે વિશ્વાસપાત્ર, નિષ્ઠાવાન, શુદ્ધ રહીશ, જેથી કરીને દાદા ભગવાન જેવો, દાદા ભગવાનની જેમ બરાબર સર્વોત્તમ વ્યક્તિત્વ માનવી બની શકું. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ઓકે, વેરી ગુડ. થોડું ભૂલી ગઈ છે, પાછું ચેક કરવું પડશે. ઓકે, હા ભરત દાદા, આપણે એક હોમવર્ક ચેક કરી લઈએ, પછી તમે એમની સાથે વાત કરજો. વિધિ દીદી, શું હોમવર્ક હતું? હા, હોમવર્ક એ હતું કે તમે કોઈનો અહમ દુભાવ્યો, આજે કેટલી વખત દાદા ભગવાનના દર્શન કર્યા, તમે ક્યાં એડજસ્ટ થયા, સ્ટડીની સિન્સિયરિટી માટે તમારા શું પોઈન્ટ્સ છે, કેટલી પ્રાર્થના કરી તમારું કામ ચાલુ કરતા પહેલા. ઓકે, હોમવર્ક પ્રહર ગઈકાલે થી મિસ કર્યું તું, બોલો આજે. હા બોલો, તારું હોમવર્ક. જય સચિદાનંદ. આજે મેં કોઈનો અહમ નથી દુભાયો. આજે દાદા ભગવાન મેં મમ્મીમાં, મારામાં, પપ્પામાં, પછી બધામાં જે બી મળ્યું તું બધામાં, અને રતિ દાદા તમારામાં, દીપક દાદામાં, અને બધામાં. વેરી ગુડ. જય સચિદાનંદ. આજે મેં કોઈનો અહમ નથી દુભાયો અને ખાતી વખતે મેં પ્રાર્થના કરી હતી, તેમજ મારા સ્ટડીના પોઈન્ટ એ છે કે હું પોતાની પરીક્ષા જાતે જ લઈશ અને પરીક્ષા પહેલા મારું બધું પ્રિપરેશન થઈ જાય એવી શક્તિ માંગુ છું દાદા ભગવાનની જોડે. ઓ વેરી ગુડ. ગઈકાલે જે શૈલેષ દાદા એ કહ્યું હતું એ પ્રમાણે વાંચો ને તો બહુ તારું તારું પોઈન્ટ બરાબર આવી જશે. હા દેવમ. જય સચ્ચિદાનંદ. આજે મેં અહમ નથી દુભાયો. આજે મેં ભાઈમાં, પપ્પામાં અને મમ્મીમાં શુદ્ધાત્મા જોયા હતા, અને આજે ખાતા પહેલા મેં પ્રાર્થના કરી હતી અને બે વાર કરી હતી. ઓકે દીદી.
એક સંજોગ આવ્યો હતો, મારા ફિયા એમનું દેહ અવસાન થયું છે તો આજે ટેલિફોનિક બેસણું હતું તો બધાને એકની એક વાત રિપીટ કરીને કહેવાની એટલે એ વાતમાં એડજસ્ટમેન્ટ લઈ લીધું. પછી એકની એક વાત સાંભળવામાં આવે એટલે માથું દુખે એટલે મેં એડજસ્ટમેન્ટ લઈ લીધું હતું. અને સ્ટડીની સિન્સિયરિટીમાં મારા એ પોઈન્ટ્સ છે એટલે આજે મેં સ્ટડીની સિન્સિયરિટી માટે કાલે જે શૈલેષ દાદાએ પ્રાર્થના કીધી હતી એ પ્રાર્થના મેં ત્રિમંત્ર બોલી અને હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું, હું અનંત દર્શન વાળો છું એ વાળી પ્રાર્થના કરી હતી. અને આજે હું સ્ટડી કરવા બેઠી ત્યારે એ બી કીધું હતું કે વિધિ ભણે છે અને અંદરના દાદા ભગવાન એને જુએ છે અને જમતી વખતે બી પ્રાર્થના કરી હતી. પ્રસંગ જ નથી બન્યો અને આજે મેં મારા મામા નામા, દીદી નામા, પપ્પા નામા અને મમ્મી નામા દાદા ભગવાન જોયા હતા અને અન્નમાં પણ જોયા હતા. ખાતી વખતે મેં પ્રાર્થના કરી હતી અને ભણતી વખતે. ઓકે ખુશી. અને આજે મેં છે ને ખાતા પહેલા પ્રાર્થના કરી હતી અને આજે પોઈન્ટ્સ લખવાના કીધા હતા ને સ્ટડીના એ ત્યારે પણ પ્રાર્થના કરી હતી. ઓકે અરે લખવાના બાકી રહી ગયા છે જી સમ્યક. આજે મારે રીંગણનું શાક નતું ભાવતું તો એ પણ મેં એડજસ્ટ કરીને જમી લીધું. વેરી ગુડ. તારક. આજે સચિદાનંદ હું આજે બધામાં સિન્સિયર રહ્યો છું. આજે મેં મમ્મીનો ઓહમ દુભાઈ ગયો છે. મમ્મીએ મતલબ ઘરમાં રમવાની બોલ ના પાડી હતી તો હું રમ્યો માન્યો નહીં તો દાદા ભગવાનનો ફોટો મતલબ એ જે હતો તો એ મતલબ બેટ છટકી ગયો તો ફૂટી ગયો દાદા તો મમ્મીને થોડોક કાચ વાગ્યો. પછી મેં માથું માંગી નીકળી હતી અને આજે મેં મમ્મીની પ્રાર્થના નથી કરી. અને આજે એવો કોઈ સંજોગ નથી આવ્યો જે મારે એડજસ્ટ થવું પડે. ઓકે પ્રહર શું છે તારે? આજે મેં પ્રાર્થના કરી હતી પ્રહર જમે છે ને અંદર ના દાદા ભગવાન જોવે છે. જમતી વખતે કરી હતી પછી ભણતી વખતે સવારે. ઓકે વેરી ગુડ. ભરત દાદા સાંભળ્યું તમે લોકો રિપોર્ટ અને બે હમણાં બે વસ્તુ ઉપર ચાલે છે પ્રાર્થના ડિફરન્ટ પ્રાર્થના અને સિન્સિયરિટી ઇન સ્ટડીઝ. બરાબર. હા પેલા આ લોકોને હોમવર્ક ઉપર થવાની વાત. ઉભારો એક મિનિટ બાકી રહી. હિતાક્ષી. હિતાક્ષી ક્યાં છે? હા બોલો હિતાક્ષી. આજે મેં મમ્મી પપ્પા નામાં બેનમાં ટ્રીપ્લાન્ટ્સમાં અને ડોગમાં દાદા ભગવાન જોયા. આજે મારે પ્રાર્થના કરી હતી કે મમ્મીને હેલ્પ કરાવવા મેં લીધું છું કામ તો મેં એ બધું કે હે દાદા ભગવાન મમ્મીને અત્યારે હેલ્પ કરાવવા જોઉં છું તો મમ્મી મને જે પણ કામ કે હું સારી રીતે કરી શકું એ તમે મને શક્તિ આપો. અને જ્યારે સિન્સિયરિટીના પોઈન્ટ્સ લખવા બેઠી તો ત્યારે મેં પ્રયત્ન કર્યો હતો કે દાદા ભગવાન હું સાચું લખી શકું સિન્સિયરિટી પોઈન્ટ કરીને આપો. આજે મેં મોબાઈલ 10 મિનિટ જોતો ટેબલ 15 મિનિટ અને મારા હેર સિન્સિયર સ્ટડી સિન્સિયરિટીના પોઈન્ટ હતા કે પહેલું કે 3 વખત ત્રિમંત્ર બોલવા અને હે દાદા ભગવાન મને એક જીતથી હિતાક્ષી ભણી શકે એવી શક્તિ આપો.
ને મારી બીજી પ્રાર્થ બીજો પોઈન્ટ હતો કે દાદા ભગવાન મારો સર્વાંગી વિકાસ ઉજ્જવળ ભવિષ્ય બને તથા ઘર પરિવાર દેશ સમાજ અને વિશ્વને પણ મદદરૂપ થઈ શકે એવી મને શક્તિ આપો. બહુ બહુ સરસ. તો બોલો કે જે ભણવાનું નક્કી કર્યું હું 3 કલાક ભણીશ અને સિન્સિયર રહેવું અને રહેવાય કેવું કહેવાય. પછી મારો ચોથો હતો પોઈન્ટ કે એક વાર ભણી બીજી વાર ભણી તો ગોખી નથી કાઢવાનું સમજીને ભણવાનું છે તો એના એક નોટબુક બનાવીને પોઈન્ટ લખવાના કરી ભણવા બેસીએ તો ભણતા પહેલા યાદ કરીને એક નોટબુક માં લખવાનું પછી બુક ખોલીને જોવાનું કે શું નથી લખાયું શું ભૂલી ગયા પછી તે આપણને યાદ રહી જાય અને ટીચર પણ આપણે પોતે બનવાનું છે અને સ્ટુડન્ટ પણ આપણે પોતે જ બનવાનું છે અને આપણે જાતે પેપર બનાવીને જાતે ટેસ્ટ લેવાનું. અને મારો લાસ્ટ પોઈન્ટ હતો કે બુકમાં જેટલું આપણે આપેલું હોય ભણવાનું એને ઉપરાંત એટલે બીજી રેફરન્સ બુક પણ વાંચવી જેથી આપણું નોલેજ વધે છે. બહુ સરસ, વેરી ગુડ. તો ભરત દાદા આ પેલા એનો હોમવર્ક ઉપર થોડુંક તમે એમને વધારે પ્રકાશ પાડો અને પછી થોડા વધારે પોઈન્ટ આપો એમને સ્ટડીઝમાં સિન્સિયરિટી કેવી રીતના વધે. જો તમે જે પ્રાર્થના કરો ને હેલ્થ ઉપર, તો આ સારી હેલ્થ માટે પ્રાર્થના કેમ કરીએ છીએ? આપણી હેલ્થ સારી રહે એના માટે આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? હેલ્થ ની તો વિચારવા પડે, અઘરો પ્રશ્ન નથી, સહેલો છે. આપણી હેલ્થ સારી હશે તો આપણે બીજા બધા કામ કરી શકશું, બરાબર છે? એટલે કે હેલ્થ સારી હોય એટલે ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહે, આપણી તબિયત સારી હોય પહેલું સુખ. તો કે આ તબિયત સારી હોય તો તમે જે કઈ નક્કી કર્યું હોય, તમારા જે પણ ગોળ હોય, ધ્યેય હોય, સ્ટડી નો ગોળ હોય, દાદાના માર્ગમાં આગળ વધવાનો ગોળ હોય, તો વ્યવહારના અને નિશ્ચયના ગોળ એના માટે આપણાથી ટાઈમ અપાય, આપણી તબિયત સારી હોય તો. સમજાય? એટલે એના માટે આપણે માગીએ છીએ. અને તબિયત સારી રહે એના માટે મોટા મોટું શું છે દાદા ભગવાન ની રીતે? તો કે આપણું મન આનંદમાં રહે, મન પ્રફુલ્લિત રહે તો આપણી તબિયત સારી રહે. સમજાય વાત છે? આપણે વારંવાર રિસાતા હઈએ એટલે મન દુખી થઈ જાય, મન કલુષિત થઈ જાય, એટલે તબિયત પછી બગડે. આપણને ક્યાંક વાંધો પડી જતો હોય, નાની નાની વાતમાં વાંધો પડતો હોય તો શું થાય? મન દુખી થઈ જાય, એટલે મન કલુષિત થાય એટલે આપણી તબિયત પછી બગડે. સમજે? એટલે જેને હેલ્ધી રહેવું હોય તો કે એનું મન કાયમ પ્રફુલ્લિત રહેવું જોઈએ. સમજે? તો મન પ્રફુલ્લિત ક્યારે રહે? તો કે આ તો બીજું બધું જે વાત કરી ને કે ભાઈ મેં મમ્મી બાપ દાદા ભગવાન જોયા, પપ્પામાં જોયા, બહેનમાં જોયા, મામામાં જોયા, તો કે આ બધાના આપણે દાદા ભગવાન જોઈએ. તો દાદા ભગવાન જોઈએ તો કિંમત કોની વધારે, દાદા ભગવાન ની હોય કે પછી પપ્પા ની હોય? દાદા ભગવાન ની હોય. સમજાય? જો દાદા ભગવાન ની કિંમત હોય તો પછી પપ્પા વઢે તો એની કિંમત ના રહી ને આપણને, એનું આપણે વજન ના મૂકીએ ને. એટલે એ આપણે ધ્યાન પર ના લઈએ એટલે આપણું મન આનંદ રહે કે ના રહે? આપણું મન આનંદ માં રહે, મન આનંદ માં રહે એટલે તબિયત કેવી રહે? સારી. અને હેલ્થ સારી રહે એટલે આપણે સ્ટડી કરવો એ સારી રીતે થાય, અને આપણે આ દાદાના રસ્તે જે આગળ વધવું છે એના માટે આપણને ટાઈમ મળી રહે, એના માટે વધી શકીએ. એટલે આવી રીતે આખી જાય હેલ્થની વાત છે ને. મન પ્રફુલ્લિત રહેવું જોઈએ, અને મનને પ્રફુલ્લિત રાખવા માટે, મનને ખુશ રાખવા માટે
આ દાદા ભગવાનની નાની નાની વાતો છે ને એ આપણે બહુ કામમાં લાગે, સમજાય? એટલે પછી આ એડજસ્ટ થયેલી વાત કરતા હતા, અહંકાર દુભાયો ના હોય એટલે મન રાજી રહે કે મન દુખી થાય? પણ અહંકાર આપણાથી દુભાય નહીં એટલે આપણું મન અંદર પ્રફુલ્લિત રહે, રાજી રહે. અને મન પ્રફુલ્લિત રહે એટલે અંદર કેટલો આનંદ રહે, અંદર આનંદ રહે એટલે બહાર તબિયત સારી રહે, હેલ્થ સારી રહે. બરાબર? હા ચાલો વધીશું આગળ. પછી આપણે સિન્સિયરિટી ઇન સ્ટડીઝમાં કેવી રીતના વધારે આવે? જો હવે આપણે જે સ્ટડી કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, એમાં સિન્સિયરિટી કેવી રીતે આવે? એક સીધી વસ્તુ છે કે તમે લોકો સિન્સિયરલી અભ્યાસ કરો અને સારા માર્ક્સ આવે અને ટીચર છે કે ઘરમાં મમ્મી પપ્પા છે બધા કોંગ્રેચ્યુલેશન આપે તો અંદર કેટલું દુઃખ થાય? આનંદ થાય ને? આનંદ એટલે કે અંદર જે આનંદ થાય ને એટલે અંદર નક્કી પણ થાય કે ના હવે આ બીજી ટેસ્ટમાં પણ આનાથી સારા માર્ક્સ લાવવા, સમજે? હા. આ આ માર્ક્સ પહેલી વાર આવ્યા કેવી રીતે? સૌથી પહેલા પોતે નક્કી કર્યું કે મારે સારા માર્ક્સ લાવવા છે અને મારે સારા માર્ક્સ લાવવા છે તો રોજ મારે 2 કલાક વાંચવું જોઈએ. તો 2 કલાક સિન્સિયરલી વાંચ્યું તો રિઝલ્ટ આવ્યું. બરાબર? તો કે 2 કલાક વાંચવા માટે જે સિન્સિયરિટી છે એ સિન્સિયરિટી એ નિષ્ઠા રહી તો રિઝલ્ટ આવે અને નિષ્ઠા ના રહે તો શું થાય? મહિનામાં 10 દિવસ નિષ્ઠા ના રહી તો શું થાય? એટલા સારા આવે નહીં, ઓછા થઈ જાય. એટલે કે આ વ્યવહારમાં પણ નિષ્ઠા સિન્સિયરિટી બહુ મોટું કામ કરે છે. એટલા સિન્સિયરિટી કે પોતે જે નક્કી કર્યું ત્યાં સિન્સિયર રહે, સમજાય ને? હવે દાખલા તરીકે 90% લાવવા હોય તો તને એવું લાગે કે મારા 90% આવેવા નથી, 80% આવેવા છે, તો આપણે 82% લાવવા જેવું નક્કી કરવું અને એ રીતે વાંચવા તો શું થાય કે સિન્સિયરિટી રહે. પછી 82% આવે એટલે ધીરે ધીરે હિંમત વધે આપણે. સામે એના પરિણામો દેખાય, એનું રિઝલ્ટ દેખાય એટલે આપણી સિન્સિયરિટી પછી વધતી. સિન્સિયર રહ્યા અને જે રિઝલ્ટ આવ્યું એનો જે આનંદ થાય એ આનંદ થી પછી પાછી આપણી સિન્સિયરિટી વધતી. સમજાય વાત છે? દાદા ભગવાન ના માર્ગ માં પ્રગતિ કરવી હોય ને તો એ સિન્સિયરિટી જોઈએ. જેને જેને એક વાર પોતાનો ધ્યેય નક્કી કર્યો, ધ્યેય નક્કી કર્યા પછી પોતે ધ્યેય ને સિન્સિયર રહે એ ધ્યેય ને અવશ્ય પામે જ. મારે 90% લાવવા છે પણ મહિનામાં રોજ 2 કલાક વાંચવાનું હોય તો પછી મહિનામાં 7-8 દિવસ કાપચી મારું, સિન્સિયરિટી તોડી નાખું તો પછી મારા 90% આવે ખરા? તોડવી નહી તો પછી ગોલ એચીવ થાય. મોટા ભાગના બધા કેવા હોય કે શરૂઆતમાં આ ઊંચા ઊંચા ગોલ નક્કી કરી નાખે
હિસ્સો દોડે અને પછી પાણીમાં બેસી જાય. પાણીમાં બેસી એટલે શું કે પછી એટલે પંદર સિન્સિયરિટી રહે અને પછી એની સિન્સિયરિટી ધીરે ધીરે તૂટવા માંડે. અને એક વાર આવી રીતે સિન્સિયરિટી તૂટવા માંડી એટલે પછી પેલો ગોલ એચીવ થાય નહીં. અને એવું જ આપણા દાદા ભાવના માર્ગમાં પણ એવું થાય કે આપણે ગોલ નક્કી કર્યો, આપણે નક્કી કર્યું મારે રોજ બધી વિધિ કરવી છે, ત્રિમંત્ર નમસ્કાર બોલવું છે, નવકર્મો ગુરુ. પછી શું થાય, રવિવાર આવ્યો તો કહો આજે તો રવિવાર છે ને એટલે આપણે 10 વાગે ઉઠીએ અને પછી બધી વિધિ કરવાની રહી જાય, થાય કે ના થાય? એટલે એ પછી આપણી આપણા દાદા બાના માર્ગમાં પણ આવી રીતે સિન્સિયરિટી તૂટી જાય. અને જેની સિન્સિયરિટી તૂટે પછી એટલી પ્રગતિ થાય નહીં. ચાલો વધીશું આગળ. હવે બરાબર, હા, એક બીજો ક્વેશ્ચન છે ભરત દાદા. આપણે પ્રાર્થના કરીએ છીએ તો એનો શું ફાયદો થાય અને ક્યારે ફાયદો થાય? કોનો પ્રશ્ન છે? આપ બધી પ્રાર્થનાઓ કરીએ છીએ ને, પ્રાર્થનાઓ અને પ્રશ્ન કોનો છે? શું કહ્યું? પ્રશ્ન? ના ના, આલે તને મારો જ ક્વેશ્ચન છે. આ લોકોને ઇન્ફોર્મેશન વિધિ સાથે વાત કરો. એટલે બરાબર છે કે પ્રાર્થના કરીએ તો શું ફાયદો થાય. જો આપણે દાદા પાસે કે કોઈની પાસે પ્રાર્થના કરીએ, ભગવાન પાસે પ્રાર્થના, દાદા ભગવાન પાસે પ્રાર્થના કરીએ, તમે જે પ્રાર્થના કરો છો કે ભાઈ હેલ્થ સારી રહે, તો કે આપણે જે કઈ પણ પ્રાર્થના કરીએ છીએ ત્યારે શું થાય, કેવું થાય મોટા મોટું કે આપણને સમજાય કે આ શક્તિઓ મારામાં નથી અને આ દાદા ભગવાનમાં શક્તિઓ છે. સમજે? મારામાં શક્તિઓ નથી અને દાદામાં શક્તિઓ છે. એટલે દાદા મારાથી મોટા છે અને હું નાનો છું અને મારે દાદાભાઈ શક્તિઓ માંગવાની. એટલે શું થાય કે આપણી અંદર અહંકાર ધોવાઈ જાય. સમજાય? અહંકાર જે માથું ઉચકતું હોય ને એ અહંકાર ધોવાતું હોય. લાગે પ્રાર્થના એટલે સિમ્પલ લાગે, તો એ પ્રાર્થના અંદર ભાવ આપણા મજબૂત થાય છે. ભાવ કે મારે આ પ્રાપ્ત કરવું છે, કે મારે કોઈનો અહંકાર દુભાવવો નથી, તો કે ભાવ આપણો સ્ટ્રોંગ થતો હોય. જેમ જેમ પ્રાર્થના કરી, 1 દિવસ કરી, 2 દિવસ કરી, 3 દિવસ કરી, 5 દિવસ કરી, તેમ એ પેલા આટા વીટાય એટલે ભાવ સ્ટ્રોંગ થતો જાય. અને ભાવ જેમ જેમ સ્ટ્રોંગ થાય પછી તમારાથી કોઈનો અહંકાર દુભાય નહીં. એવા સંજોગો જ ના આવે કે તમારી કોઈનો અહંકાર દુભાય. તો કે આ ભાવ અને અંદરનો નિશ્ચય એ બંને સ્ટ્રોંગ થતા જાય. અને મોટા મોટું જ્યારે પ્રાર્થના કરીએ છીએ, શક્તિઓ માંગીએ છીએ ભગવાન પાસે, ત્યારે એ આપણો અંદરનો લઘુ ભાવ ખુલ્લો થાય છે. આમ આપણે આખા જગતમાં કેવું, હું કઈક છું એમ ગુરુ થઈને ફરતા આવી ગયા. સમજાય? ભલે આપણે કશું ના હોય, ભલે નવો ડ્રેસ પહેરીને ગયા ને તો આપણને લાગે કે જો બીજા બધા કરતા હું જુદો છું, થાય કે ના થાય? એટલે નાની નાની વસ્તુમાં થાય. તો કે આ જે ગુરુભાવ ઉભો થાય છે, તો કે આ પ્રાર્થના કરીએ શક્તિ માંગીએ એટલે અંદર લઘુભાવ ઉભો થતો જાય. સમજે? લઘુભાવ એટલે અહંકાર માથું ઉચકતો ઓછો થતો. અને એમ કરતા કરતા અહંકાર માથું ઉચકે જ નહીં એટલે છે કે આપણે ભગવાન સુધી પહોંચી. પ્રાર્થનામાં આ બધી શક્તિઓ રહેલી. પછી પ્રાર્થના તમે જે કરો, જે માગો એ, પણ જે કામ આવી રીતે કરે કે અંદર એ અહંકાર ઘસાતો જાય, લઘુભાવ ખુલ્લો થતો જાય. અને દાદા ભગવાન શું કહેતા હતા કે અમે નિશ્ચયના ભાગમાં એટલે અધ્યાત્મમાં અમે છે મોટામાં મોટા પદ ઉપર, ભગવાન પદ ઉપર. અને વ્યવહારમાં તો કે અમે નાનામાં નાનો જીવ હોય, નાનામાં નાનો માણસ હોય, એનાથી અમે નાના. એટલે જે લઘુ હોય, જે નાના હોય, એને પડવાની બીક ના આવે. સમજે? એને પડવાની બીક ના આવે. એટલે આ બધા ફાયદા થાય. ચાલો વધીશું આગળ. બરાબર, આપણે કોને ક્વેશ્ચન છે?
મારે છે. હા વિધિ બોલો. હા જય સચિદાનંદ ભરત દાદા, મારો ક્વેશ્ચન એ છે કે ચરણ વિધિમાં આવે છે હું જ્ઞાત પુત્ર છું અને આપ મારા જ્ઞાત પિતા છો, તો આનો મીનિંગ શું થાય? આનો છે ને આપણે જાડો મીનિંગ સમજી લેવાનો કે આપણને આજે દાદા ભગવાનના નિમિત્તે જ્ઞાન મળ્યું કે દાદા ભગવાન એ મૂળ પુરુષ કહેવાય, એટલે જ્ઞાત એમના થકી જ્ઞાન મળ્યું એટલે જ્ઞાત પિતા થયા, અને આપણે એમના થકી મળ્યું એટલે આપણે જ્ઞાત પુત્ર થયા. પેલા પદ માં આવે છે ને ધર્મ કર્મ કી રગડા પેટી, રગડા પેટી હોય રગડા પડે એટલે કેટલી બધી વસ્તુઓ હોય, બટાકા હોય પછી બટાકાને સ્મેશ કર્યા હોય પછી એની પેટીસ બનાવી હોય, પછી વટાણા હોય એને બાફ્યા હોય એને એવા બાફ્યા કે એનો કોઈ જાડો રસોઈ પણ થઈ જાય, તો આ બધું જાત જાતનું બધું ભેગું થાય કે ના થાય? કે આ શું કહે કે ધર્મ કર્મ થી રગડા પેટીસ, એટલે ધર્મ અને કર્મ તોડીને ખાઈએ ને આપણે, એવું આ ધર્મ અને કર્મ એટલે કે વ્યવહાર, તો કે સમજ્યા નહીં એટલે એનો એનો એવો ગૂંચવાડો કરી નાખ્યો તો કે એની રગડા પેટીસ કરી નાખી. પ્રહર સમજાય છે? એટલે આપણને આપણને વાત સમજાય નહીં તો આપણે વાત એને ગૂંચવી નાખીએ ના ગૂંચવી નાખીએ? ગૂંચવી નાખીએ. તને મમ્મીએ કહ્યું હોય કે આ વસ્તુ છે કબાટમાં મૂકી દે, અને પછી તું કબાટ રૂમમાં જાય તો ચાર કબાટ દેખાય, તો તું પછી વિચારવું પડે ને આપણે કયા કબાટમાં મૂકવું, પહેલામાં બીજામાં ત્રીજામાં ચોથામાં? અથવા કબાટ ખોલે ને કબાટમાં ચાર ખાના હોય તો કયા ખાનામાં મૂકવું, વિચાર આવે કે ના આવે? એવા બધા વિચાર કેમ આવે? તો તને સ્પષ્ટ ખબર નથી માટે. પછી દાખલા તરીકે કબાટમાં મૂકવાનું હોય તો મમ્મીની ઈચ્છા હોય કે ત્રીજા ખાનામાં મૂકે, પણ તને ખબર જ ના હોય તું પહેલા ખાનામાં મૂકી દે તો મમ્મી આવે તો શું થાય? મમ્મીને હોદા હોદ કરવી પડે ના કરવી પડે? પછી શોધા શોધ કરે ઉપર નીચે ઉપર નીચે બધું કરવું પડે તો શું થાય? પછી રગડા પેટીસ થઈ જાય ને? એવી રીતે ધર્મ કર્મ કી રગડા પેટીસ. તો કે આ સમજાતું નથી એટલે બધું રગડા પેટીસ કહીને ખાઈ જાય. આ પેટીસ હોય તો તું પેટીસ એકલી ખાય તો એનો ટેસ્ટ આવે કે ના આવે? આવે, એટલે એનો ટેસ્ટ આખો જુદો હોય ને. પછી રગડો જુદો ખાય એનો ટેસ્ટ જુદો હોય ના હોય? બંને ભેવું કે ખાય ટેસ્ટ જુદો હોય ને? પેલા પેલું એક એક ખાધું તો બધાનો ઓરિજિનલ ટેસ્ટ આવે, ઓરિજિનલ એને ખબર જ નથી કે આ ધર્મ શું કે કર્મ શું, ઓરિજિનલ એને ખબર નથી એટલે ભાઈ રગડા આપણે ડિસ્કસ નાખી દઉં. ઓકે બરાબર. ઓકે આપણે સમ્યક નો ક્વેશ્ચન છે. જય સચિદાનંદ ભરત આનજી, આ વ્યવસ્થિત શક્તિ એટલે શું? એટલે મહાત્મા નો છો અગ્રાગ્રા પ્રશ્નો ક્યાંથી લઈ આવ્યો? કયા ધોરણ માં ભણે? છઠ્ઠામાં. તો છઠ્ઠા ધોરણ આ પ્રશ્ન નહીં પૂછવાનો, આઉટ ઓફ સિલેબસ છે આ તો. તારા માટે કેટલું રાખવાનું કે વ્યવસ્થિત શક્તિ એટલે શું? તો કે આપણે પાછલા જન્મમાં જે કર્મો બંધાયા એવું તો તને સમજાય ને? અત્યારે તું છે પણ તને આ દેહ મળ્યો એ પેલા તું હતો કે નહીં?
હતો પણ ક્યાં હતો ખબર નથી, પણ હતો તો ખરો ને. અને આ દેહ છૂટી જશે પછી તું રહેવાનું કે નહીં રહેવાનું? હા રહેવાનું. હા એટલે પાછલા જન્મમાં જે કર્મો બાંધ્યા અજ્ઞાનતાથી અહંકાર કરી જે કર્મો બાંધ્યા એ કર્મો હવે આ જન્મમાં ભોગવવાના આવે, તો પછી એને બધા ગોઠવી ગોઠવીને આપવા પડે ને. હા ત્યારે સાતમા વર્ષે કયા કર્મો ભોગવવાના, આઠમા વર્ષે કયા ભોગવવાના, નવમા વર્ષે કયા ભોગવવાના, કયા વર્ષે તારું લગ્ન થશે, કયા વર્ષે છોકરાઓ થશે, કયા વર્ષે નોકરીઓ મળશે, કયા વર્ષે બહેરી સાથે ઝઘડો થશે, બધું ગોઠવીને આપવું પડે ને. તો કે ગોઠવવાનું કામ કોણ કરે? તો કે વ્યવસ્થિત શક્તિ. એટલે વ્યવસ્થિત શક્તિ બધું ગોઠવી અને આપે. વ્યવસ્થિત શક્તિ શું ગોઠવે? આપણે જે કર્મો બાંધેલા હોય એનું પરિણામ કઈ રીતે આપવું એ બધું, એનું જે કયા સમયે કઈ જગ્યાએ એ બધું ગોઠવી આપે. એટલે તારે એક્ઝામ આપતી હોય અને વાંચવાનું હોય તો વાંચવાનું હોય તો કે આ સમ્યક વાંચશે કે નહીં વાંચે વ્યવસ્થિત કહેવાય? તો કે ના, એ વ્યવસ્થિત ના કહેવાય. શું પણ વાંચ્યા પછી તારા સારા માર્ક્સ આવ્યા એ વ્યવસ્થિત કહેવાય, અને કોઈક વાર ઓછા માર્ક્સ આવ્યા એ વ્યવસ્થિત કહેવાય. બરાબર? કયા ધોરણમાં ભણે તું? છઠ્ઠામાં. છઠ્ઠામાં? એટલે તું આટલું જાગ, બહુ ઊંડો ના ઉતરો, પછી ધીરે ધીરે. બરાબર? એટલે તારા શાંતિ દાદા છે ને, તારા પપ્પા છે ને, મિલનભાઈ. આ શાંતિ દાદા જ કીધું. આપણે વ્યવહારમાં કઈ રીતે લઘુ થવાય? વ્યવહારમાં કઈ રીતે લઘુ થવાય? તો કે આપણે આપણે વ્યવહારમાં થાય ના થાય મને આ ખબર છે, ખબર નથી પડતી. મમ્મીને આ ખબર જ નથી પડતી. મમ્મી કરતા મને સારું આવડે છે. તો કે બધું શું છે? બધું ગુરુતા નહી. અને આપણે કોઈ પણ વ્યક્તિની અંદર એવું રહે કે મને આવડતું નથી, તો એનું ગ્રાસ્પિંગ વધારેમાં વધારે હોય. જેને આવડતું હોય એનું ગ્રાસ્પિંગ ના રહે, અને જેને એવું લાગે મને આવડતું નથી એનું ગ્રાસ્પિંગ વધુમાં વધુ હોય. એટલે વ્યવહારમાં કેવી રીતે થવાય? તો કે આ ધ્યાન રાખવાનું કે આપણું થાય ને કે આને સમજણ નથી પડતી, આવી રીતે કરાતું હશે, આમ ના કે આમ કરાય. મમ્મી જોડે નહીં, બધા સાથે આવું થાય. પપ્પા જોડે થાય, અને દાદા હોય, દાદી હોય, નાના હોય, નાની હોય, કાકા હોય, મામા હોય, બધા જોડે થાય. અને સ્કૂલમાં બધા મિત્રો હોય એની જોડે થાય કે આના મક્કલ નથી, આને બોલતા નથી આવડતું, અને આમ નથી આવડતું, અને આમ નથી આવડતું. એટલે આ જ્યાં એટલે પછી એમાંથી એ વધી જાય ને, એટલે એમાં તિરસ્કાર ઉભો થાય. એટલે આ વ્યવહારમાં લઘુ થવું હોય તો આવું રાખો કે આ જે આપણે આપતો એમાં લખ્યું છે ને, હું કઈ જાણતો પરમ વિનય, હું કઈ જાણતો નથી એ ભાવ. તો હું કઈ જાણતો નથી એટલે આપણી સ્લેટ કોરી થઈ ગઈ. એટલે પછી દાદાઓને જે લખવું હોય અંદર લખાય. એટલે આવું રાખવું કે જ્યાં જ્યાં મને ખબર છે, મને ખબર છે, મને સમજણ છે, મને વધારે સારી ખબર છે, એના કરતા હું એનાથી વધારે સારું સમજુ છું, એ બધો ભાગ એ લઘુ થવાને બદલે ગુરુ બના. અને અંદર રહે કે ભાઈ આપણે તો હજી આપણને વ્યવહારનો અનુભવ કેટલો છે આપણને ખબર નથી, એટલે આપણે આ બધાને જોવાનું અને આપણે શીખવાનું છે. અને શીખાય ક્યારે? જયારે સામાનો વિનય કરીએ ને ત્યારે શીખવાનું મળે. એટલે પછી તો વિનય કરે, એટલે જયારે તું વિનય કરે એટલે લઘુ રહે, ગુરુ ના રહે.
સમજે કોઈ પણ વ્યક્તિ નો વિનય કરે એટલે લઘુ થઈને રહે ગુરુ ના બરાબર બોલીએ आप दोनों को भी जय सच्चिदानंद वेदांत वांट टू आस्क द क्वेश्चन बोलिए बोलो व्हेन वी राइट समथिंग रॉन्ग वी कैन इरेज इट But when we talk something wrong, we cannot erase it. Why? How person? ऐसा person को खड़ा हुआ? हाँ, उनको खड़ा हुआ है. उनको ही खड़ा हुआ है. हमने नहीं बताया. अरे बहुत अच्छी बात है. So when we write something and we make any mistake, we can erase it. Yes. When we speak, we can't erase it. Yes. So you have to be very careful while you speak. You understand? You have to be very careful. Your speech is like an arrow. It can't come back. So, while speaking anything, be careful. If you write something, you can erase, correct? बहुत अच्छी बात है इतना इतना अच्छा समझ में आता है मुझे आना पड़ेगा जयपुर आना पड़ेगा आओ जल्दी आओ बोलो आओ जल्दी हाँ जल्दी आ जाऊंगा हाँ वाई हाँ वाई करेक्ट Something written is on the paper or on slate, you can erase it. But when you speak, it is going out in the air. So you can't catch it, you can't erase it. But it will be catched by the other person's mind and he will never forget it. So say something wrong, you speak, then you will have to suffer for long time. आज आपने कुछ बोल दिया तो 10 साल के बाद ही हुआ आप सामने वाला आपको बोलेगा कि आपने मुझे ऐसा बोला था वो हवा में चला जाता है ना तो उसको कुछ कर नहीं सकते इसलिए आप इरेज नहीं कर सकते क्या प्रतिक्रमण भी इसका सॉल्यूशन नहीं है अरे वो तो हाँ वो अभी बड़ो अभी तो बड़ो का सत्संग शुरू हो गया And it cannot come back from that. Guys, then, आप ये junior सच में सत्संग में आना okay? जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. Here. कश्यप भाई. बताने जय सच्चिदानंद भरत आनंद जी जय सच्चिदानंद जी जय सच्चिदानंद दीपक आनंद जी जय सच्चिदानंद प्रश्न छे जारे त्रिमंत्र बोलिए तो आ दादा भगवान ही साक्षी ना बोलिए अने नमस्कार विधि मा पहली चार विधि नमस्कार मा दादा भगवान ही साक्षी मा बोलिए તો આના શું કારણ છે અમે એક વિડિયો જોયા હતા તેમાં કવિરાજજી ને બધા બિન બિન દેવતા દેવતાઓના સાથે પણ બોલ્યા હતા કે દાદા ભગવાનની સાક્ષી છે તો આ દાદા ભગવાનની સાક્ષી એના થોડું મહત્વનું સમજાવો કે ત્રિમંત્રમાં કેમ ના બોલી
ત્રિમંત્રો છે ને આપણો આજે સત્સંગ ગુજરાતીમાં છે કે હિન્દીમાં છે? ગુજરાતી તો પ્રસંગ ચલેગા ને ગુજરાતી મેં ચલે ચલ ચાલ ચાલ તો ત્રિમંત્ર હૈ વો દાદા ભગવાન ને નહીં દિયા હૈ ત્રિમંત્ર ઋષભદેવ ભગવાન ને ઓરિજિનલી દિયા થા और सबसे बहुत ने बताया था कि ये तीनों मंत्र साथ में बोलना आपके मंदिर पाठ लेना तो त्रिमंत्र में वो दादा भगवान की साक्षी में ऐसा नहीं आता क्या मैं और नमस्कार विधि दादा भगवान ने दिया है और नमस्कार विधि में प्रत्यक्ष दादा भगवान की साक्षी में ऐसा क्यों बोलते हैं कि जो भगवान को आपने देखा नहीं है उनको आप नमस्कार करेंगे तो आपको आपके नमस्कार पहुंचेंगे कैसे? तो जिनको वो जो सिमंदर स्वामी भगवान के पास जिनको कनेक्शन है ऐसे दादा भगवान के थ्रू नमस्कार पहुंचाते हैं तो पहुंच जाता है। इसलिए इस ऐसा रखा है कि प्रत्यक्ष दादा भगवान की साक्षी में तो उसमें नमस्कार त्रिमंत्र में कैसे पहुंच जाते हैं हम उनको भी तो जानते नहीं है ना जो है कुछ अलग अलग है नहीं जो त्रिमंत्र जो दिया है वो ऋषभदेव भगवान ने दिया है। अच्छा और मंत्र में तो क्या मंत्र सीधा बोलने का होता है। अच्छा और नमस्कार है तो नमस्कार तो हम बोलते हैं कि नमस्कार कि ऐसा श्री सिमंदर स्वामी भगवान को अत्यंत भक्ति पूर्वक नमस्कार करता हूँ तो आपको सिमंदर स्वामी की पहचान भी नहीं है तमें सिमंदर स्वामी भगवान ओरखता नहीं अने जेमने जे दादा भगवान के जेमने सिमंदर स्वामी से कनेक्शन छे एमना थ्रू आपना नमस्कार पहुंचाड़िए तो अंदर पहुंची जाए एमने मंत्रनु बोल बोल आपनानु बल बल होय एवू छे मंत्र तो शू छे के मंत्र जेने आप्यो छे ने ए गेजेटेड पर એટલે શું મંત્ર આપ્યો છે ઇમ્પોર્ટન્ટ નથી પણ કોને આપ્યો છે એ ઇમ્પોર્ટન્ટ છે એનું વચન બળ હોય ના હા એટલે તમને શું મંત્ર આપ્યો એની અગત્યતા નથી ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ પણ હુ હેઝ ગિવન યુ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે દાદા ભગવાન તમને મળ્યા હોય અને દાદા ભગવાન તમને ત્રિમંત્ર ના આપ્યો પણ તમને કીધું કે કશ્યપ તારું કલ્યાણ કરવું તો તો આમ કે ખીટી ખીટી બોલજે અને તમે ખીટી ખીટી બોલો ખીટી એટલે નેલ તો નેલ નેલ બોલો ને તો તમારું કલ્યાણ થઈ જાય કેમ તો કે આ કોને આપ્યું તો કે આ ગેઝેટેડ પુરુષે આપ્યું કે જે જે મોક્ષ પામીને બેઠા છે તે સ્વરૂપ થઈને બેઠા છે એવા પુરુષે આપ્યું માટે જે પણ આપે એ તમને કામ કરે અને નમસ્કાર વિધિ માં પહેલી ચાર નમસ્કાર માં કેવળ દાદા ભગવાન ની સાક્ષી છે તો બીજા પણ વિતરાક્ષાસન દેવીઓ અને નિષ્પક્ષપાતી શાસન દેવીઓ એ પણ અમે જેમની જેમની આરાધના કરવાની છે એ બધાને દાદા ભગવાન ની સાક્ષી નમસ્કાર પહોંચાડવા પડે અને જેમનો જેમનો વિનય કરવાનો છે એમને સીધા નમસ્કાર કરીએ તો ચાલ સમજાય સિમંદર સ્વામી ભગવાન છે તો એમની આપણે આરાધના કરવાની આ બીજા બધા તીર્થંકર ભગવાનો એમની આરાધના કરવાની અચ્છા અને આ જે દેવી દેવતાઓ છે તો કે દેવી દેવતાઓ તો આપણને જે દાદા ભગવાન થકી પ્રાપ્ત થયું છે એ પ્રાપ્ત કરવા માટે ઝંખે છે એટલે એ બધા જે દેવી દેવતાઓ છે એમનો વિનય કરીએ એટલે આપણને આ સંસારમાં અડચણો આવતી હોય તકલીફ આવતી હોય તો એમની મર્યાદામાં રહીને આપણને હેલ્પ કરે આરાધના એટલે એના એમના ગુણના આરાધના કરીએ છીએ ને હા 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 બરોબર છે ધન્યવાદ હિરીટભાઈ જય સચિદાનંદ ભરતજી જય સચિદાનંદ જય સચિદાનંદ કોઈ એક્સિડેન્ટલી મારો સવાલ હોય પણ નમસ્કાર વિધિ માટે જ હતો એ તો નવાઈની વાત થઈ ગઈ
પહેલો સવાલ ને આ બીજો સવાલ પણ એ જાવ મારા મને ગણપત નમસ્કાર આપણે બધા કરીએ છીએ ને એમાં ચિત્તમાં શું ગોઠવણી કરવી એટલે થતી હોય છે પણ તમારી પાસેથી વધારે જાણવું હતું આમાં થોડોક તો ફોડ પડ્યો આમને સવાલ પૂછ્યો એમાંથી આગળના સવાલમાંથી પણ દરેક નમસ્કાર વખતે આપણે કઈ બેસ્ટ આપણે ગોઠવણી કરીને કરી શકીએ એ જાણવું હતું લાઈક દાદા ભગવાનની સાક્ષી બોલીએ તો દાદા ભગવાન ચિત્તમાં આવે પછી ત્રિવંદર સ્વામી પછી મહાવીર ક્ષેત્ર તો આપણે જોયું નથી તો એ કેવી રીતે આવે પછી સિમંદર સ્વામીની મૂર્તિ છે પણ એકચ્યુઅલ સિમંદર સ્વામી કેવા છે ખબર નથી તો એ બધું કઈ જાતની બેસ્ટ ગોઠવણી કરવી જોઈએ અને એક બીજો એટલે દરેક દરેક નમસ્કાર માટે બીજો એક સવાલ હતો તમને દાદા ભગવાન મળ્યા છે મને નથી મળ્યા આપ એટલે દાદા ભગવાન વિજ્ઞાન જ મળ્યું ને એટલે દાદા ભગવાન મળ્યા કહેવાય ને કે દાદા ભગવાન નું વિજ્ઞાન મળ્યું છે ને આપણને હા એટલે એ રીતે પ્લસ એમને હવે તો એટલે હું શું કહેવા દાદા ભગવાન મળ્યા ને એટલે આપણે બધું સહેલું સહેલું કરી નાખવાનું તમે આવી બધી ગોઠવણી કરવા જાઓ કે મહાવૈદિક ક્ષેત્ર કેવું હશે સિમંદર સ્વામી કેવા હશે આમ છે એના કરતા મુખ્ય વસ્તુ આપણો બોલતી વખત તો ભાવ છે હા એ શું ગોઠવવું એમ પણ આપણો ભાવ એટલે સિમંદર સ્વામી ને દર્શન કરતા હોઈએ તો આપણા ભાવનો ઉછાળો કેટલો આવે કે ઓહો આ વર્તમાન તીર્થંકર એમની પાસેથી આપણે એમની પાસે જઈને છેલ્લો સિક્કો માગીને આપણે મોક્ષે જવાના એટલે એમના દર્શન કરું છું એટલે અંદર કેટલો ઉછાળો હોય ભાવ હવે આ ભાવ જબરજસ્ત હોય ને તો ઉપયોગ તમારો ઓટોમેટિક રહે કે રાખવો પડે હવે તમારો પ્રશ્ન શું કે હું શું ગોઠવણી કરું ગોઠવણી કરવું એટલે એ શબ્દ તો એ રીતે પણ સ્વાભાવિક રીતે ચિત્ત કરવાના ભાવથી નથી પૂછતો હું એટલે આ તમે જે ચિત્તને સ્થિર કરવાની વાત કરો છો ને ચિત્તમાં આવે કંઈક આ ભાવથી આપણે જે નમસ્કાર કરીએ છીએ ને ભાવથી કાશ્ય ઓહો આ સિમંદર સ્વામી એમ કે આ બધા બીજા બધા વીસ વિયરમાં આ બીજા વિયરમાં કીર્તન કરો એટલે એ જે ભાવ આવે છે ને એટલે જ્યાં આપણો ભાવ હોય ને ત્યાં ચિત્ત હાજર રહેવા માટે સ્વામી કામરેજ મંદિર છે ને પછી કે આ કેલનપુર છે તો મારે કઈ મૂર્તિ દર્શન બરાબર છે એટલે આવું બધું જતું રહે એ તો એ વાત મારો સવાલ એટલે શબ્દમાં મૂકવો અઘરો હતો પણ મેં મારા ભાવમાં શું કે ભાવમાં કઈ ને કઈક તો આવતું હોય ને દ્રષ્ટિમાં આપણું એ શું આવું એટલે મેં તમને શું કહ્યું કે તમારે ભાવથી દર્શન કરવાનું બરાબર ભાવથી એટલે કે સિમંદર સ્વામી તો કે આપણને હવે દાદા થકી સિમંદર સ્વામી ની ઓળખાણ પડી કે આ સિમંદર સ્વામી વર્તમાન તીર્થંકર શાસ્ત્રો ની ઓળખાણ કેવી હોય કે એમના 32 અતિશય હોય ને આમ હોય ને આમ હોય ને આમ હોય એવી હોય આપણને ઓળખાણ કેવી પડી કે સિમંદર સ્વામી સંપૂર્ણ મુક્ત પુરુષ પાછા કેવા તો કે એમના કોઈ ગુરુ હોય નહી પોતે કોઈની મદદ વગર કે કોઈની ગાઈડન્સ વગર સંપૂર્ણ મુક્ત થયા કેવળ ને આખું ખુલ્લું કર્યું એવા ભગવાન અને એમના થકી આ લાખો કરોડો બધા કલ્યાણ થવાનું અને આપણો એમની સાથે હિસાબ છે આપણો ભરત ક્ષેત્રનો દાદા તાર જોઈ આપ્યો છે એટલે એમની પાસે થઈને આપણે મોક્ષે જવાનું છે એટલે આપણા દાદા ભગવાન મૂળ નિમિત્ત થયા મોક્ષના આ મૂળ નિમિત્ત બરાબર પેલા ફાઇનલ થપ્પો ત્યાં આવ્યો એમના કહેવાથી બધું આવું લક્ષમાં હોય અને એમને નમસ્કાર કરતા હોઈએ તો કેટલો ભાવ હોય આ તમે કઈક કામકાજ ઉપકરમાં કઈ કામ હોય ને ગવર્મેન્ટ ઓફિસમાં ગયા હો કલેક્ટર ને મળવા જવાનું હોય અને પેલા પ્યુન હોય કે સાહેબ વિશેષ છે ચા નાસ્તો કરે તો બેસવું પડશે એટલે અડધો કલાક બેસી આપણે પછી અડધો કલાક પછી આપણને બોલાવે તો બહાર ક્લાર્કો સાથે વાતચીત કરતા આવીએ અને અંદર કલેક્ટર જોડે વાતચીત કરીએ કેટલો ફરક પડી જાય પડીએ ને એવું આ સિમંદર સ્વામી ની ઓળખાણ પડી ઓળખાણ સાથે ભાવ સાથે ભક્તિ કરો અને મિકેનિકલ થાય એમાં ફરક તો પડી એટલે એ રીતે એટલે આપણો છે ને આપણે દિવસે દિવસે જેમ જેમ પાંચ આજ્ઞામાં રહીએ ને
આપણી દશા ખુલ્લી થતી જાય, અને આપણી દશા ખુલ્લી થતી જાય એટલે આપણે સિંગંદર સ્વામી ભગવાન ની દશા વધુ ને વધુ સમજાતી જાય. એટલે પછી આ દર્શન કરીએ ત્યારે વધુ ને વધુ ભાવ આખંદ ઉછાળ ઉલ્લાસ ઉછાળો આવે. અંદર જેટલો ઉલ્લાસ રહે એટલો આપણો ઉપયોગ ત્યાં ગોઠવેલો હોય. એ ઉપયોગ ને એના ઉપર ચિત્તમાં, ચિત્તનું મહત્વ નથી એટલે ટૂંકમાં. એટલે આમાં શું, દાદાએ પછી બધા રસ્તા બતાવ્યા કે ભાઈ તમે બોલો નમસ્કાર, કે પ્રત્યક્ષ દાદા ભગવાન સાક્ષી છે, તે એક એક શબ્દ વંચાવો જોઈએ, એક એક શબ્દ દેખાવો જોઈએ. એટલે ઉપાય બતાવે, એટલે રસ્તા બધા ટેકા દાદા બધા બતાવે. બરાબર. પછી એમાં આગળ આપણે દાદા ભગવાન ના નમસ્કાર કરીએ છીએ ત્યારે નિશ્ચય શબ્દ વાપરીએ છીએ. ત્યાં નિશ્ચયનો એક્ઝેક્ટ અર્થ શું કરીએ છીએ ને એમાં ખાસ વાપરીએ છીએ અને બીજામાં નથી વાપરતા, પણ આપણા ભાવ કે નમસ્કારમાં તો કઈ ફેર ના હોય. બરાબર. એટલે આપણે બોલે ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન ને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. તો કે આ દાદા ભગવાન એવા પુરુષ થઈ ગયા કે જેમને અંદર ને બહાર કશો ફરક નથી, ચાર જ ડિગ્રી નો ફરક છે. એટલે એમનો વ્યવહાર અને નિશ્ચય પેરેલલ થઈ ગયા છે. એમનો વ્યવહાર, એમનો વ્યવહાર એટલે કેવળ ચારિત્ર પ્રગટ થઈ ગયું. બરાબર. એમનો વ્યવહાર એટલે કેવળ ચારિત્ર, ખાલી ચાર જ ડિગ્રી બાકી રહી ને. બરાબર. તો કે આપણો નિશ્ચય પ્રગટ થઈ ગયો, એમનો નિશ્ચય ખુલ્લો થઈ ગયો, આપણી આંખે દેખાય એવા છે. તો કે એમને હું આ નિશ્ચયથી નમસ્કાર કરું છું, વ્યવહારથી નહીં. વ્યવહારથી નહીં, નિશ્ચયથી કરું છું. નિશ્ચયથી એટલે મારા પોતાના નિશ્ચયથી કરું છું એમ, એવો અર્થ. એટલે એમનો વ્યવહાર અને નિશ્ચય બંને, એટલે અંદર નો જે નિશ્ચય રિયલ પાર્ટ છે 360 ડિગ્રી ખુલ્લો થઈ ગયો, અને એ જે 360 ડિગ્રી ખુલ્લો થયો એનું ડાયજેશન રિલેટિવ પાર્ટમાં કેટલું થયું, 356 ડિગ્રી. બરાબર. એટલે 4 ડિગ્રી નો ફરક રહ્યો ને. હા હા. એટલે વ્યવહાર આખો, એમનો જે વ્યવહાર છે એ કેવળ ચારિત્ર ખુલ્લું થયું. બરાબર. એટલે કે પરમાત્મા ચારિત્ર ખુલ્લું થયું. બરાબર. એટલે પરમાત્મા ચારિત્ર ખુલ્લું થયું તો કે પરમાત્મા ચારિત્ર બીજા કોનું હોય, તો તીર્થંકર ભગવાન નું હોય. કાને સાંભળવા મળ્યું, વિડીયોમાં તો જોવા મળ્યું ને. હા બરાબર. જોઈએ તો પણ અંદર કેટલું બધું આપણે સમજાય છે કે ઓહો હો, આ દાદા ભગવાન કેવી સાહજિકતા છે, કેવી નોર્મલિટી છે, કેવી મુક્તતા છે, એ બધી ખબર પડે. આખો જોઈએ તો લાગે કે ના લાગે, આ જુદી જ છે, બધું બધું જોવા મળે. બરાબર. એટલે આવા પુરુષ એટલે કે અમને આ નિશ્ચયથી નમસ્કાર. અને બીજા લોકોને કરીએ, બીજા નમસ્કાર કરીએ છીએ એમાં એ શબ્દ નથી વાપરતા તો શું ઓછું હોય છે? ના, ઓછું નહીં. બીજા બધા અહીંયા છે કે આપણા ભરત ક્ષેત્રમાં? બરાબર. સિમંદર સ્વામી આપણા ભરત ક્ષેત્રમાં નથી, અને દાદા ભગવાન ભરત ક્ષેત્રમાં થઈ ગયા અને હજી તાજા છે. અને હજી તમને એમનો એ કેવળ ચારિત્ર, એ પરમાત્મા ચારિત્ર તમને એ સ્યાદવાદ વાણી ઓડિયો કેસેટમાં સાંભળી શકો, કે એમના એમનું જે બીજું ચારિત્ર છે તો વિડીયો કેસેટ જોઈ શકો છો ને. નહીં, બધું બધું જાણે આપણે જોયા જોઈએ એવું જ અનુભવ થયો છે. બરાબર છે. એટલા માટે એમને નિશ્ચયથી કરવાનું. એટલે ઓછો શબ્દ બરાબર નતો, પણ ફેર ખરો કસરો તે. ના ના, ફેર નહીં. આ તમને વજન આપ્યું, વજન આપ્યું છે ખાલી. નમસ્કાર તો બધાને આપણે એ સેમ ભાવથી કરવાનું. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કે જિસને ગોવિંદ દેવ. બરાબર. જસ વજન, વજન આપ્યું. વજન આપ્યું, વજન સ્પેશિયલ, કારણ કે એમનાથી બધું ભણ્યું છે એટલે આપણે. અને આપણી સમજમાં રહે કે ઓહો, મારા માટે આ મૂળ પુરુષ અને એમના મૂળ મૂળ પુરુષ છે. બરાબર છે. એટલે વજન આપ્યું છે એ રીતે નિશ્ચય છે. બરાબર. અને આપણે આ
નમસ્કાર માં જયારે વિતરાગ શાસન દેવ દેવીઓ ને અને વિતરાગ માર્ગ છે, એટલે વિતરાગ માર્ગ પ્રત્યે જેને અનન્ય શ્રદ્ધા છે અને દેવલોક માં જાય એટલે આજે વિતરાગ શાસન દેવી દેવતા તરીકે આ જે નોંધે છે. એ લોકોનું કેવું હોય વિતરાગ શાસન દેવી દેવતાઓનું કે આ વિતરાગ માર્ગે કોઈ પણ વ્યક્તિ આગળ પ્રગતિ કરતી હોય એટલે એને બધી રીતે હેલ્પ કરે. વિતરાગ શાસન શોભાયમાન થાય એવું કઈક થતું હોય તો એમાં પણ હેલ્પ કરે. નિષ્પક્ષપાતી શાસન દેવી દેવતા એમાં બધા જ આવી ગયા, એટલે વૈષ્ણવ ધર્મ ના હોય, સૈવ ધર્મ ના હોય કે બીજા કોઈ પણ ધર્મ ના હોય બધા આવી ગયા. હવે એ જે નિષ્પક્ષપાતી કે છે તો એ કેવા હોય કે એક અમુક પ્રકારનું એવું ડેવલપમેન્ટ લઈને આવેલા છે અને પછી દેવી દેવતા થયા છે, એટલે એમને બધા માટે પ્રોબ્લેમ હોય સરખું કે ને સંભાવ જો સંભાવ બધા સૂર્ય ભગવાન નિષ્પક્ષપાતી એવું નહીં કહેવા માંગુ છું કે બધા માટે એમને સંભાવ સંભાવ એટલે પ્રોબ્લેમ જ્ઞાને કરીને નહીં. વ્યવહારની જે ડેવલપમેન્ટ હોય તો કેવો પેલો નોબલ માસ હોય તો નોબલ માસ બધા માટે નોબલ હોય. એની કઈક એવી ક્વોલિટી હતી, સુપર હ્યુમન ક્વોલિટી હતી એટલે દેવ દેવગતિમાં ગયા દેવગતિ, પણ વિતરાગ માર્ગ ને પામ્યા નથી એટલે નિષ્પક્ષપાતી શાસન નિષ્પક્ષપાતી દેવી દેવતા મારે. બરાબર, તો એ લોકો એવા નોબલ હોય નોબલ દેવી દેવતાઓમાં આવે કુલદેવી બધા, એટલે જે અમુક છે ને દાખલા તરીકે અંબિકા માતા છે, પદ્માવતી માતા છે, એ બધા વિતરાગ શાસન દેવી દેવતાઓમાં આવે અને પછી બીજા બધા પેલામાં આવે. સૂર્ય ભગવાન પણ નિષ્પક્ષપાત માં આવતા હશે, સૂર્ય ભગવાન એ જ્યોતિષ દેવ માં આવે, જ્યોતિષ દેવ એ જુદા પાછો. આ તો આપડે પડીએ ને બહુ લાંબુ થઈએ. બરાબર, ના જો દરરોજ નમસ્કાર કરતા હોય ને ત્યારે સૂર્ય ભગવાન નમસ્કાર કરીએ ને તો વિચાર આવે જરા કેમ કે આપણે શું સમજીને કરીએ છીએ. એવું છે કે આ બીજા બધા દેવી દેવતાઓ છે ને એ આપણી આંખે દેખાય નહીં. બરાબર, સમજાય, બીજા બધા દેવી દેવતાઓ દેખાય નહીં. બરાબર, સૂર્ય અને ચંદ્ર બે દેવી દેવતા એવા છે કે આ ખુલ્લી આંખે દેખાય છે. બરાબર, એટલે એ ખુલ્લી આંખે દેખાય એટલે આપણે એમનો વિનય કરીએ. બરાબર, એટલે આપણે દરરોજ સવારમાં નમસ્કાર કરીએ છીએ તો એમ થાય કે શું સમજીને કરીએ આપણે. હા, એટલે આ ખુલ્લા આંખે દેખાય એવા દેવ કહેવાય બંને. બરાબર, અને આ સૂર્ય દેવ તો કે આ જગત ને આખું આ લાઈટ આપે છે અને આખો એને લઈને પૂરું ચાલ્યા કરે છે, એમનો ઉપકાર કહેવાય ને. બરાબર, એટલે આપણે એનો નમસ્કાર કરીએ, વિનય કરીએ, બસ એ વિનય કરીએ છીએ એટલું. સૂર્ય દેવ માં આત્મા બદલાતા રહે છે, સૂર્યદેવ એમ બેનું એ રહે ને અંદર આત્મા નું બદલાય કરે એનું આયુષ્ય કર્મ પૂરું થાય ત્યારે. આયુષ્ય કર્મ પૂરું થાય એટલે જે બિંબ છે એને બોડી નથી કહેતા. બરાબર, મનુષ્ય હોય તો મનુષ્ય નું મૃત્યુ થાય દેહ ને બારી મૂકે ને, હા એવી રીતે ના હોય એટલે એને બિંબ કહ્યું. બિંબ કહ્યું અંદર આત્મા બદલાય, બહારનું બિંબ એનું એનું એ જ રહે. અચ્છા, ચાલો બસ, બહુ બહુ જય સચિદાનંદ, જય સચિદાનંદ. હવે તાંજી આપણી પાસે ટાઈમ ઓછો છે એટલે બે ક્વિક ક્વેશ્ચન લઈ લેજો પ્લીઝ. ઓકે, સંતી ભાઈ. જય સચિદાનંદ, ભરતાનંદજી. જય સચિદાનંદ. હવે પ્રશ્ન એ છે કે દાદાનું જ્ઞાન લીધા પછી મહાત્માઓ માટે ડિસ્ચાર્જ કર્મ રહ્યું, બરાબર,
તો હવે આ ડિસ્ચાર્જ કર્મ સમજાવો. ડિસ્ચાર્જ કર્મ એટલે શું? કે પાછલા અવતારમાં અજ્ઞાનતાએ કરીને જે કર્મો બાંધેલા, બરાબર, એ કર્મોનું પોટલું આ જન્મમાં સાથે આવ્યું. હવે આ જન્મમાં હું શુદ્ધાત્મા છું એ ભાન થયું, હું શુદ્ધાત્મા છું એના માટે નિસંગતા ઉભી થઈ, હું શુદ્ધાત્મા છું એનું લક્ષ્ય ભેટ્યું, એટલે એ અહંકાર વાળો ભાગ ઉડ્યો અને નવા કર્મ બંધાતા બંધ થયા. નવા કર્મો બંધાતા બંધ થયા, પણ છતાંય તમે જીવો છો, નથી જીવતા, ખાઓ છો, પીઓ છો, હરવા ફરવા જાઓ, બધું થાય કે ના થાય? એટલે સવા થી સાત સુધી બધા કર્મો ભેગા થાય કે ના થાય? ચાર્જ કર્યો કર્મો ની બેટરી, અને કર્મો ની બેટરી આ અવતારમાં ડિસ્ચાર્જ થાય. એટલે બધા જ્ઞાન લીધા પછી, જ્ઞાન લીધા પછી જોવા જાણવા પણ ચૂકાઈ જાય તો પણ બંધાય નહીં કર્મ? હા, એટલે બરાબર છે. ચાલો હવે જો કર્મો જોવા જાણવા પણ રહેવું માટે નથી બંધાતા કે અહંકાર જોવા માટે નથી બંધાતા? એ સમજાવો. અહંકાર નહીં હોવાને કારણે નથી બંધાતા. અહંકાર ગયો માટે કર્મો બંધાતા નથી. ખાલી થવા જોઈએ, સંપૂર્ણ નિજરા થવા જોઈએ, એને બદલે પૂરેપૂરા નિજરા ના થાય, પણ આમ કે 60%, 70% થાય કે 80% થાય. બરાબર, જોવા જાણવા પડ્યું ના રહે અત્યારે. જ્ઞાતા દ્રષ્ટામાં કાચા પડ્યા તો આવું થાય, પણ નવું કર્મ બંધાય નહીં. બરાબર, નવું કર્મ બંધાય નહીં. પાછલું કર્મ જે 100% ડિસ્ચાર્જ થવું જોઈએ, એને બદલે થોડું 20%, 25% પેન્ડિંગ રહી જાય. બરાબર, પેન્ડિંગ પહેલે કેરી ફોરવર્ડ થઈ જાય, ભાઈ બીજા આવતા પાછું આવે. એટલે નવું કર્મ બંધાય નહીં, એનું મૂળ કારણ કે દાદાએ જે જ્ઞાન આપ્યું આપણને, એમાં જે સૂક્ષ્મ અહંકાર હતો એ ઉડાડી દીધો. એમ સૂક્ષ્મતમ, બરાબર, હા ને? એટલે રોંગ બિલીફ આખી ઉડી ગઈ. બરાબર, જેને જેને ભગવાનની ભાષામાં અહંકાર કહેવાય એ અહંકાર આખે આખો ઉડી ગયો. બરાબર, બરાબર, ખ્યાલ. ભગવાનની ભાષામાં અહંકાર કોને કહ્યો? તો કે હું નામધારી છું એવી માન્યતા પ્રવર્તે છે, એને અહંકાર કહ્યો. બરાબર, એટલે કે પોતે ખરેખર જે છે એને જાણતો નથી, અને પોતે જે નથી એને માની લીધું, પાછું એને સાચું માની લીધું. બરાબર, એટલે પોતે પોતાની જગ્યાએ નથી, બીજી જગ્યાએ બેઠો છે, એટલે અહંકાર. હા, એટલે પોતે કશું કરતો નથી, ખાલી અહંકાર કહે કે હું છું, હું છું, હું છું. બરાબર, બરાબર સાહેબ, જોરદાર વાત છે. સાયન્ટિફિક. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને આપણે સમ્યક ને કેજો કાલે ને પ્રાર્થના કરવાની. હા હા, કે આ છેલ્લો ક્વેશ્ચન લઈ લે ભરતાનંદજી. અમી બેન. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ રજની અંકલ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. આ એક સૂત્ર છે, હું વાંચું છું. સાંભળેલું છે તે જોયેલું બરાબર થાય ત્યારે બોધ પરિણામ પામે, નહીં તો બોધ પરિણામ પામે ના પામે. અને એવું વાળું. હા, બરાબર. આ તો કઈ વાત છે? તો આમાં કે આ જેટલું
આ છે ને અજ્ઞાનતા કહીને ભરેલું છે. હવે એ જ્ઞાને કહીને નિર્જા થવું જોઈએ ને, એટલે કે સંજોગ સામે આવે ત્યારે આપણે જોયું હોય ને જાણ્યું હોય તો એ કામ બરાબર. સાંભળેલું છે તે જોયેલું બરાબર થાય, એટલે કે આ કાને સાંભળ્યું હોય એના જ્ઞાતા એના દસતા રહ્યા ત્યારે એ એ વસ્તુનું બોધ પરિણામ પામે બરાબર, નહીં તો બોધ પરિણામ પામે નહીં. બોધ શબ્દ ક્રમિક માર્ગ નો છે, આખી જુદી વાત કરે છે. અચ્છા, તો અહીંયા જે આ જોવાનું દાદા એ કહે છે કે હવે તમારે કશું રહ્યું નહીં, હવે ફક્ત જોવાનું જ રહ્યું છે, તો એ પુરુષાર્થમાં જાય કે એ પુરુષાર્થ પરાક્રમ થી પણ આગળ છે? ના ના, એ પુરુષાર્થમાં જાય. અચ્છા, એ પુરુષાર્થમાં જાય, પરાક્રમ બહુ જુદી વસ્તુ છે, એ ફરી વાત કરશું. સારું, પુરુષાર્થમાં જાય બરાબર. આપણે જે કહીએ છીએ ને કે આ દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું, દેહો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું, એ જે વસ્તુ છે ને તો કે જોવું અને જાણવું, એટલે આજે આપણને જે જેટલા જેટલા સંજોગ ભેગા થાય છે એક એક સંજોગના પોતે એ જ્ઞાતા દ્રષ્ટા રહ્યા એ એ રીતે. ઓકે, ચાલો વધીશું આગળ. અનુભવ આપણે આજે સાંભળીએ આવી રહ્યા છે પ્રીતિબેન ડોક્ટર ભગતસિંહભાઈ ગાંધી, એટલે નર્સિંગ કરતા હોય એ લોકો અડધા ડોક્ટર જ હોય છે, એટલે આપણે આજે એમનો અનુભવ સાંભળીએ. પધારજો પ્રીતિબેન, જય સચિદાનંદ. જય સચિદાનંદ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, અસલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર, પરમ પૂજ્ય કનુ દાદાજીને નમસ્કાર, દાદા ભગવાનના સર્વે સિલવંત આપ્ત પુત્રોને નમસ્કાર, કોટી કોટી પ્રણામ. દાદા ભગવાનના સર્વે સંકિતધારી મહાત્માઓને જય સચ્ચિદાનંદ. દાદાની જે રિલેટિવ અને રિયલ જોવાની જે આજ્ઞા છે એ ખરેખર અદ્ભુત છે. એ જો લક્ષમાં બરાબર રહે તો, એટલે યાદ રહે નિરંતર, તો ઘણી બધી અથડામણો ઓછી થઈ જાય છે જીવનમાં. અને એનો એની સતત જાગૃતિ તો મને લાગે છે કે આ એક વર્ષના આપણા સત્સંગ જે નિરંતર સત્સંગનો લાભ મળે છે એનાથી જાગૃતિ વધી એવું લાગે છે. તો એનો એક સરસ અનુભવ કહું તો, બાળકોના સત્સંગ દરમિયાન જ મને એની પ્રેરણા મળી. તો બાળકોને રોજ રજનીકાંત ભાઈ પૂછે કે તમે ક્યાં એડજસ્ટ કર્યું, તો મોટા ભાગના બાળકોને જમવામાં જ એડજસ્ટમેન્ટ લેવાનું હોય છે કે આ નથી ભાવતું ને મેં ખાઈ લીધું. તો એમને એ બીજે દિવસે હોમવર્ક આપે કે તમે એમાંથી શું મળે છે તે જાણી લાવજો. તો બે ગયા કે એના આગળના વીકમાં નિમેશ આનંદજી નો સત્સંગ હતો ત્યારે એમને કીધું કે તમે એમાં વિટામિન્સ પ્રોટીન્સ મિનરલ્સ નહીં જુઓ તો ચાલશે, પણ એમાં તમે ભગવાન જોજો કે એ ભગવાન છે એમાં તો જ આપણે ખાઈ શકીએ છીએ, બાકી એ ખવાય ના. તો મને એમાંથી પ્રેરણા મળી. તો હવે હું જમવાનું બનાવું છું તો પહેલા શાકભાજી ફ્રૂટ કઠોળ જે બી હોય એમાં પહેલા શુદ્ધાત્મા જોઉં છું અને એમને નમસ્કાર કરીને કહું છું કે મારું આ શરીર રૂપી સાધન ચલાવવા તમે મને શક્તિ આપો કે જેથી હું મારો જે ધ્યેય છે એ મને નિરંતર સત્સંગનો લાભ મળે, દાદા ભગવાનની પાંચ આજ્ઞામાં જ રહું અને મારું મન વચન કાયા એ હું પરોપકાર માટે વાપરી શકું, એ મારા ધ્યેયમાં હું આગળ વધી શકું એ માટે તમે મને શક્તિ આપો. તો આ એક સરસ અનુભવ થયો. પછી બીજો એક અનુભવ એ બી બે ત્રણ વીક પહેલા સત્સંગ દરમિયાન જ થયો કે પહેલા મને એટલે પ્રીતિને બે ટાઈમ નહાવા અને તે બી ત્રણ થી ચાર ડોલ પાણી એમ જ મજા માટે જ ડોળી દે. તો દાદા ભગવાનના આપ્ત સૂત્રમાં વાંચવામાં આવ્યું કે રોજ આપણે જે કરીએ છીએ તે તો શોખ માટે કરીએ છીએ એમ,
એટલે મેં બિહારી આનંદજીને પ્રશ્ન પૂછેલો કે આ શોખ દાદાએ કયા અર્થમાં કીધું, ત્યારે એમને આ જ કીધું કે તમે રોજ ના નાવ તો કઈ મરી જાવ, અઠવાડિયા સુધી ના નાવ તો ચાલે ને એમ, પણ આપણે શોખ માટે નહીએ, ત્યારે મને મારી ભૂલ સમજાય. તો હવે હું એક જ ડોલ પાણીથી નાવ છું અને તે પણ પાણીના જળકાઈ જીવોમાં શુદ્ધાત્મા જોઈ અને એમના પ્રતિક્રમણ કરી અને નાવ છું, એટલે એક એ સરસ એક અનુભવ થયો. પછી બીજો એક અનુભવ સત્સંગ દરમિયાનનો જ છે, 6-7 મહિના પહેલાનો. તો મારે ઘરની બહાર થોડી જગ્યા છે, એમાં મેં લીમડો, તુલસી, મોગરો એ બધું વાવેલું, પણ એમાં હું પાણી નાખું ને એટલે બધું પાણી પેસેજમાં આવે ને ત્યાં બધું એમ ગંદકી થાય, એટલે મને રોજ એવું થાય કે લીમડાના પાન કાળા પડી ગયા, બરાબર થતો નથી, મોગરાને ફૂલ નથી આવતા, તો એ રાખી શું કરવાનું, એને હું કાઢી નાખીશ. એટલે 6-1 મહિના પહેલા રિનોવેશનનું કામ કરાયું, તો મેં કોન્ટ્રાક્ટરને કીધું કે આ બધું તમે કાઢી નાખીને અહીંયા બધે કોટા નાખી દેજો, એટલે આ બધું ગંદકી પછી હું મારે કરવું હશે તો કુંડામાં ઉગાડીશ એમ. તો પછી એ બધી એને કીધું 2-3 દિવસ પછી આ એ કામ હાથ પર લઈશું. એ દરમિયાન દાદાની અહિંસા બુક મારા હાથમાં આવી, તો એમાં વાંચવામાં આવ્યું કે દાદા એવું કીધેલું કે તમે દાંતણ તોડો તો પણ એનો પરમ વિનય કરીને જરૂર જેટલી એક કે બે જ ડાળી તોડવાની, એમાં પણ ભગવાન એને પણ ત્રાસ થાય એમ. ત્યારે મને મારી ભૂલ સમજાય કે હું કેટલો મહાન પાપ એટલે ગુનો કરતી હતી, એટલે મેં બીજે દિવસ એને ના પાડી કે તું આ કશું જ કરીશ ના, અને ખાલી એક એક ઈંટની પારી કરી દે એટલે એ પાણી બહાર પેસેજમાં ના આવે. અને પછી લીમડો, તુલસી બધાના એટલા પ્રતિક્રમણ કર્યા અને બહુ એમની માફી માંગી, અને એમના રોજ જ હવે શુદ્ધાત્મા જોઉં છું અને જરૂર જેટલા એક કે બે જ પાન તોડું અને તે પણ રોજ શુદ્ધાત્મા જોઈને માફી માંગીને. તો મારા આશ્ચર્ય વચ્ચે જે મને લીમડો નીરસ અને એમ ડલ લાગતો હતો તો એટલો સરસ થઈ ગયો, અને મોગરામાં જે ફૂલ જ નતા આવતા તો રોજ એક બે ફૂલ આવે છે કે જે હું પછી તોડીને દાદાને અને સિમંદર સ્વામીને ચડાવું છું. એટલે આ પણ શુદ્ધાત્મા જોવાનો એક બહુ જ સુંદર અનુભવ થયો, અને હું બહુ મોટી ભૂલ કરવામાંથી પછી દાદાએ મને ખરા ટાઈમે અહિંસા બુક હાથમાં આવી, એટલે કઈક પ્રેરણા જ હશે દાદાની એવું લાગે છે મને. પછી એક બીજો સુંદર અનુભવ એ થયો કે અમારા જે ઉપકારી નિમિત્ત કે જેના વડે અમે બરોડામાં સેટલ થયા, તેમાં અમારા નેબર છે પટેલ ઠાકોરભાઈ, એમને અમને બહુ હેલ્પ કરી, પણ ખબર નહીં એવા સંજોગો આવ્યા કે એવું થયું કે એમને એને અમારે બોલવાના બી રિલેશન ના રહ્યા. અમારા પ્રત્યે એવું કઈ નતું, પણ એમને અમારી કોઈક વાતથી તો દુઃખ થયું જ હશે, તો એમને બોલવાનું બંધ કરી દીધું. હવે એ બહુ 5-6 વર્ષ થઈ ગયા, એ તો દાદાનું જ્ઞાન મળતા પહેલાની વાત, ત્યારે પણ દાદાનું જ્ઞાન નતું મળ્યું, પણ મને એડજસ્ટ એવરીવેર ને આપતાવાણીની બધી ઘણી બધી બુક, નવું કલમો હું રોજ કરતી, એ બધું તો હું કરતી હતી, તો હું રોજ એમનામાં શુદ્ધાત્મા જોઉં કે એ મારા મનવચન કાયાથી કંઈ પણ દુઃખ થયું હોય તો હું તમારા ખૂબ પ્રતિક્રમણ કરું છું, તમારી માફી માંગુ છું, તમે ખૂબ જ સારા છો, મારી જ ભૂલ છે, એ બધું રોજ જ હું જ્યારે એમને યાદ કરું કે એમને જોઉં એટલે હું પહેલા એમના પ્રતિક્રમણ કરું, એમનામાં શુદ્ધાત્મા જોઉં. તો મને દાદાને રોજ પ્રાર્થના કરું કે આ એમની સાથે સંબંધ બગડ્યા એ બહુ જ ખરાબ થયું, મારી જ કંઈક ભૂલ હશે જે મને નથી ખબર પડતી, પણ તમે એ સંભાવે નિકાલ કરવાની મને શક્તિ આપો. તો સમય લાગ્યો, 3-4 વર્ષ થઈ ગયા, પણ એટલો સરસ અનુભવ થયો કે એમના ફેબ્રુઆરીમાં એમની દીકરી પ્રેગ્નન્ટ છે, તે અહીંયા એમના ઘરે આવી આરામ કરવા. હવે એને કઈ કોમ્પ્લિકેશન હશે તો ડોક્ટરે એને ઇન્જેક્શન લખેલા કે રોજ જ એને ઇન્જેક્શન લેવાનું અને કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવાનું. તો એ બેન સામેથી મને બોલાવી કે આવું છે તો તું ઇન્જેક્શન મૂકી આપીશ. હું તો એ તક જ શોધતી હતી કે એમની સાથે ક્યારે સંભાવે નિકાલ કરવાનું, એવું કંઈક મને તક મળે, એટલે મેં તરત હા પાડી. તો કહે કે એને કમ્પ્લીટ બેડ રેસ્ટ છે તો મારા ઘરે રોજ આવવું પડશે. મેં કીધું વાંધો નહીં. તો મેં 2 ફેબ્રુઆરીના જે ઇન્જેક્શન ચાલતા હતા તો લગભગ એપ્રિલની 6 તારીખ સુધીના ચાલ્યા, રોજ જ ઇન્જેક્શન મૂકવા, રોજ સવારે એમના ઘરે ઇન્જેક્શન મૂકવા જવું, બધામાં શુદ્ધાત્મા જોઉં, એ દીકરીમાંય શુદ્ધાત્મા જોઉં અને એના પ્રતિક્રમણ કરું કે તારા સારા માટે પણ મારે તને દુઃખ તો આપવું પડે છે કે સોય તો તને વાગે જ છે મારા નિમિત્તે, એ રીતે પ્રતિક્રમણ કરું. તો અત્યારે એટલા સરસ સુંદર એ લોકો જોડે રિલેશન થઈ ગયા છે 2 મહિનાથી, એ રોજ જ ઘરે એટલે મળે ત્યારે જય સત્ય સ્વામિનારાયણમાં માને છે એટલે જય સ્વામિનારાયણ એવું કહે છે,
અને એક સરસ અનુભવ થયો અને જે પેન્ડિંગ ફાઇલ હતી તેનો સંભાવે નિકાલ થઈ ગયો. હવે છેલ્લો એક અનુભવ એક જૂનો છે કે જ્યારે હું જોબ કરતી હતી અમારી આરોગ્ય ખાતામાં જોબ, હવે એમાં કોઈ દિવસ અમે માખી મચ્છર વાંદામાં ભગવાન તો જોવાના પણ એમને મારવાના કે તો માનવ જાતના મહાન શત્રુ એ મેલેરિયા કરે ડેન્ગ્યુ કરે એટલે એ તો મારી ફરજ ના ભાગ રૂપે જ આવતું હતું એટલે મારે એને એ તો મારવા જ પડે. પણ પછી આ નવ કલમો દાદાની શુદ્ધાત્મા જોવાનું એ બધું વાંચ્યું તો એવું થયું કે આ જીવ હિંસા એ તો ના જ થાય, પછી ના કરીએ તો મને એવું લાગે કે હું મારી ફરજ બરાબર નથી બજાવતી. એટલે દાદાને સતત પ્રાર્થના કરું કે દાદા હવે આમાંથી કઈક રસ્તો કાઢો, શું કરું, નોકરી છોડી દઉં એવો વિચાર આવે. તો ત્યારે મારી જોબને 6 વર્ષ બાકી હતા, તો પાછું એવું બી થાય કે આટલા સારા આકર્ષક પગાર છે અને કેવી રીતે નોકરી અત્યારે છોડું. પણ પછી એકવાર બાબુ કાકાના હોલમાં સત્સંગ દરમિયાન પુલિન આનંદજીએ કીધેલું કે તમે ભાવ કરો ખાલી એટલે એ રૂપકમાં આવશે, વ્યવસ્થિત શક્તિ બધું ભેગું કરી આપશે અને રૂપકમાં આવશે. એટલે હું સતત મને ભાવ એવા જ થાય કે હવે આ જીવ હિંસા થાય એવી નોકરી તો મારે નથી જ કરવી એમ. અને એ દરમિયાન દાદાની આપતાવાણીમાં વાંચવામાં આવ્યું કે લક્ષ્મીજી તો પુણ્યથી મળે એમ, ખાલી મજૂરી કરવાથી મળતી હોત તો બધા મજૂરો પૈસા વાળા ના હોત. એટલે પછી મને થયું કે ના હવે તો મારે નથી જ કરવી એમ, મારે જેટલું મળવાનું છે એ તો મળશે જ એમ, બે રોટલી જ ખાવા તો જોઈએ ને હવે નથી જ કરવી, અને આ બધામાં ભગવાન છે તો હવે એને તો ના જ મળાય. એટલે પછી મેં છેલ્લે ફાઈનલી 2018 માં VRS ની એપ્લિકેશન આપી. તો અમારા ક્લાર્કે કીધું કે તમારી આગળ 2 બહેનોએ આપેલી છે તો એમને તો શારીરિક પ્રોબ્લેમ છે, છતાં 1 વર્ષ થયું એમનું કંઈક આવ્યું ના ને, ક્વેરી આવી 3 વાર પાછું આવ્યું, તો તમે 1 વર્ષની તૈયારી તો રાખજો જ. તો મેં કીધું કંઈ વાંધો નહીં. પછી મેં બધામાં શુદ્ધાત્મા જોયા કે મારું કામ જલ્દી થાય, દાદાને બી પ્રાર્થના કરી, તો મારું કામ કોઈ પણ ક્વેરી વગર જે નોટિસ પીરિયડ હોય 90 દિવસનો એમાં જ થઈ ગયું અને 31 ઓક્ટોબરે મને એ લોકોએ રિલીવ કરી દીધી. ત્યારથી હવે સતત સત્સંગ દાદા દાદા જ થાય છે. એટલે હવે એકવાર પાછું બાબુ કાકાના હોલમાં સત્સંગ દરમિયાન દીપક આનંદજીએ અમારા જેવા કોઈ મહાત્મા હશે કે જેમને દાદાને નથી જોયા સ્થૂળ દેહે તેનું દુઃખ છે, મને પણ બહુ દુઃખ છે કે દાદા મને વહેલા કેમ ના મળ્યા. તો એમને ત્યારે એવું કીધેલું દીપક આનંદજીએ કે તમે સ્થૂળ દેહે દાદાને ભલે નથી જોયા પણ સૂક્ષ્મ દેહે સૂક્ષ્મ રૂપે દાદાની દ્રષ્ટિ તમારા પર નહીં પડી હોય એવું તમે કઈ રીતે કહી શકો એમ. દાદાની દ્રષ્ટિ પડી એટલે મને હવે તો એવું થાય કે હા દાદાની દ્રષ્ટિ પડી જ હશે તો જ આટલા સરસ સુંદર સંજોગો ભેગા થયા અને આ નિરંતર સત્સંગનો લાભ મળે છે. અને હવે તો બસ આ સત્સંગ મને તમે આપતા પુત્રો બધા મહાત્માઓ એવા આશીર્વાદ આપો કે હું દાદાની 5 આજ્ઞામાં રહું અને મારું મન વચન કાયા પરોપકાર માટે વાપરી શકું. અને છેલ્લે અંતિમ અને છેલ્લી એક જ ઈચ્છા કે આ દાદાનું જ્ઞાન છે તો એ સંસારના તમામ મનુષ્ય પામે, ભલે બધાને મોક્ષે ના જવું હોય પણ જીવન જીવવાની કળા તો શીખે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદ જી ગયા? No, he left. Actually, he has taken the second vaccination, so he was not very comfortable. Oh. Okay. Luckily, yeah, we get this haru deyu neta. Priti Ben, bahu saras drashti no upyog tame bahu saras kari rahya chho, ane avi j rite karta rahejo. Koi divas apde આપણે શું કહીએ કે આ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ માટે એક બહુ સરસ વચન છે શાસ્ત્રમાં, જ્ઞાન ક્રિયા ધ્યાન મોક્ષ. એટલે ઉદ્ગલ ક્રિયા બધી કર્મને અધીન થાય છે અને જ્ઞાન ક્રિયા એટલે જેમાં ચેતનતા વપરાય છે, ચૈતન્ય ગુણ વપરાય છે અને એ ક્રિયા થઈ અને એ ક્રિયાની શરૂઆત થઈ તો તમે મોક્ષ માર્ગમાં છો. હવે આનું આપણે પાસે બહુ સરસ પ્રમાણ આપણને મળી જાય છે આનાથી કે આ 2 દ્રષ્ટિનો વ્યવહાર છે એ જ્ઞાન ક્રિયાનો વ્યવહાર છે.
હવે આપણા માટે કોઈ ક્રિયાકાંડ રહ્યું નહીં, ક્રિયાકાંડનો ભાગ એટલે ક્રિયાના આધારે મારી મુક્તિ છે એમ નથી, પણ જેમ જેમ આ જ્ઞાન ક્રિયા બે દ્રષ્ટિ વપરાતી જશે તેમ તેમ આપણો વ્યવહાર આ વ્યવહાર દ્રષ્ટિથી થતો જશે, આપણો વ્યવહાર એટલે કે ઉકલતો વ્યવહાર, એ વ્યવહાર દ્રષ્ટિથી થતા, વ્યવહાર દ્રષ્ટિ એ આજ્ઞા છે અને વ્યવહાર દ્રષ્ટિ એ આજ્ઞા અને આજ્ઞા આખી અહિંસક છે, એમાં કોઈ ક્રિયા નથી, એટલે એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપણી નિર્દોષ દ્રષ્ટિ કેળવતી જાય છે એટલે કેળવાતી જાય છે. અને છેલ્લું અહિંસક પદ એ હું શુદ્ધાંતમાં છું તે, જેની આપણી શરૂઆત થઈ છે, જેની આપણી શરૂઆત થઈ એ છેલ્લું છે, પણ એની પ્રાપ્તિ થઈ એ બહુ મોટી વાત થઈ. એ પ્રાપ્તિ એટલે શ્રદ્ધા બેસી, તે તમે એની શરૂઆત જીવ માત્રમાં કરવા લાગ્યા. તેમાં ખાસ બહેનોએ તો શાકભાજીને એમાં તો કેટલી બધી માથાકૂટ, આખો બધો લાઈફનો કેટલો બધો ભાગ તમારો એમાં જાય, એટલે ડાયરેક્ટ એમાં આ બે વ્યૂ પોઈન્ટ અને શુદ્ધાત્મા દ્રષ્ટિથી તમે વ્યવહાર ચાલુ કર્યો ને આ બધામાં શું છે, જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ, શુદ્ધાત્મા જુઓ ને શુદ્ધાત્મા થતા જશો, એનું આ બહુ સૂક્ષ્મતા છે. એટલે આપણે ક્રિયામાં અટવાયેલા, ક્રિયા 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 એટલે ક્રિયાકાંડ આપણા લોહીમાં બેસી ગયું, એટલે બધું કઈ કરો તો મળે એમ કરીને. અને દાદાએ શું કીધું, સમજો તો છૂટી જશો, સમજો તો છૂટી જશો, પણ એટલે સમજીએ તો ઓટોમેટિક થાય જ, એમ કરવું ના પડે, થઈ જ જાય. એક્ઝેક્ટલી, એટલે શુદ્ધાંતમાં દ્રષ્ટિ નો ઉપયોગ થતા જ, વપરાતા જ આ બધો હિંસક ભાવ, હિંસક ક્રિયાઓ, પ્રક્રિયા, વિચાર, વાણી, વર્તન બધા બદલાતા જાય. પાણીની બાબતમાં પણ બહુ સારું થયું, એટલે એની પણ ક્લેરિટી આવી ગઈ. પાણીમાં કોઈ નવરા પડીને કોણ શુદ્ધાત્મા જોશે? એટલે આપણે આપણું વિજ્ઞાન અને વ્યવહાર શું કહે છે, અતિરેક ન હોવો ઘટે, જરૂરી છે એ રાખીએ. અને એક વાત એ પણ છે કે નાવાની શું જરૂરત, એ જીવન વિચાર વ્યવહાર બધો એવો હોય ત્યારે એ નાવાનું ના રાખો તો બરાબર છે. દાદાએ કીધેલું કે અમારે નાવાની જરૂરત નથી હોતી, બરાબર છે એ, કારણ કે આખું એમનું જીવન એવું પવિત્ર હતું. આપણું જીવન એવું પવિત્ર નથી, આચાર વિચાર ઉચ્ચાર બધા આપણા એવા છે ને કે જેમાં જો નાહી નહીં ને તો કોઈ રોગ બેસી જાય, એટલે નાવાનું બંધ કોઈએ કરવાનું નથી. એમરજન્સી આવે ને આજે પાણી નથી તો પછી તો એનો વિકલ્પ શોધી કાઢવાનો, એટલા વાત સમજવાની. પેલો લીમડા તુલસી ને મોગરાની વાત કરી, એમાં એક એ બહુ સાચી વાત છે કે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ ક્યારે જોયું જ નથી. એટલે હવે દાદાએ શું કીધું, આ બે દ્રષ્ટિ મળી, એ જ્ઞાન મળ્યું ને, એટલે તમારો ભગવત વ્યવહાર શરૂ થયો. ભગવત વ્યવહાર શું કહે છે કે જ્યાં ભગવાન છે ત્યાં ભગવાનને જોઈ લો, ભગવાનના દર્શન કરી લો, ભગવાનને બીજું કશું જોઈતું નથી. ભગવાન શું કહે કે હું જ્યાં છું સાક્ષાત છું, હાજર છું, ત્યાં મને તમે અણદેખા કરો છો, જોતા નથી, ત્યાં આપણું કેટલું મોટું નુકસાન જાય છે. એટલે કે જ્યાં હું છું ત્યાં મારા દર્શન કરી લો. તો એ શુદ્ધાત્મા દર્શન એવા છે કે એમાં પ્રકૃતિ આખી ખીલી જાય છે. શુદ્ધાત્મા દર્શન જ એવા છે, શુદ્ધાત્મા દર્શન એ નિર્દોષ દર્શન છે. શુદ્ધાત્મા દ્રષ્ટિ બધાને નિર્દોષ જુએ છે, કારણ કે પ્રકૃતિ એ કુદરતી છે, પ્રકૃતિ એ કુદરતી છે. એટલે આપણે બહારના ભાગમાં જે કોઈને જે કઈ બધું જોઈએ તેમાં આ દ્રષ્ટિ રહેતા આખી આપણી નિર્દોષ દ્રષ્ટિ કેળવાથી જાય છે. એટલે શુદ્ધાત્મા જોયા
આપણું કલ્યાણ છે અને સામાનું પણ કલ્યાણ છે, કારણ કે કોઈ કોઈ કોઈને નિર્દોષ જોતા જ નથી, એ દ્રષ્ટિ જ એનું કલ્યાણ કરે છે. એટલે તમને એક દાખલો આપું કે આપણા લલિતભાઈ છે જોધપુરવાળા, ખબર ને લલિતભાઈ જોધપુરવાળા, ખબર છે? ભલે કઈ નઈ, એ પેલું તીવરીમાં જે પ્રોગ્રામ કરીએ છે ને, કરતા હતા તો હમણાં લોકડાઉન ના લીધે બંધ છે. હવે એમને ત્યાં જોધપુરમાં ઘરમાં મોટો નીચે ગાર્ડન હતો. હવે ગાર્ડનમાં કેટલું બધું ફૂલ ને બધું કેટલું બધું રોપેલું, પણ એ કોઈ દિવસ ત્યાં જવાનું થતું નતું એમને, અને જાય તો એ છોડવા પર કોઈ દિવસ આમ નજર પણ કરી નહીં. પણ આ બધું સત્સંગ ને બધું થવા માંડ્યું તો બધી વાત થઈ, એટલે પછી એમને વિચાર્યું આપણે ઢળવા તો આમાં આપણે જોયા જ નહીં કોઈ દિવસ. બોલો એમણે જોયું નહીં કોઈ દિવસ ફૂલ ઉગ્યા નહીં ઉગ્યા, પણ એ જ્યારથી સુદ્ધાંતમાં દ્રષ્ટિએ બધાને જોવા લાગ્યા ને, ચૂંકિ કે એવા ખીલવા માંડ્યા એમ કે ફૂલ 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 થઈ ગયું, એમ કે આખું મારો આખું ગાર્ડન એમ કે એવો થઈ ગયો. હવે આ જે બોલી નથી શકતા આવા છે એને સુદ્ધાંતમાં દ્રષ્ટિએ જોઈએ તો આપણે આ ફળ મળે છે. આ જીવતા મનુષ્ય છે એમને જો આપણે જોઈએ તો એ શું ફળ નહીં આપે. એટલે આ તમારા લીમડાનું પણ બહુ સારું છે. બાજુવાળા ભાઈ એક વસ્તુ સમજવાની, હું તમને અમારા એક છોકરાઓના સત્સંગમાં એક આવી વાત હમણાં આજે તો એક આપણે વાત શેર કરીએ કે મમ્મી સૂતા હતા, નાની બેબી છે 5-7 વર્ષની, તો એ અંદર નહીં આવી અને ત્યાં બારણે જ આમ બેસી રહી. ને પછી મમ્મીની આંખ ખુલીને જોયું તો કે બેટા તું કેમ અહીંયા બેઠી છે એમ કે, તો બેબીએ શું કીધું ખબર છે? મમ્મા હું અંદર એટલા માટે નહીં આવી કારણ કે તમે કીધેલું કે હું જ્યારે સૂતી હોય ને ત્યારે તમારે કોઈ મને ડિસ્ટર્બ નહીં કરવા. અરે એ બેનને એટલો બધો શોખ લાગ્યો કે શું વાત કરો છો, આપણી એક નાની સરખી વાત આ નાનું બાળક જો પકડી લે છે અને એને અમર બજાવે છે અને કઈ જરૂરત હોય એ કઈ એને પૂછવું હતું હોમવર્ક નું, પણ એ મમ્મી ઉઠ્યા ત્યાં એની રાહ જોઈ. પછી એમને કહી દીધું કે હવેથી તારે એવું નહીં કરવાનું, એ તો એ કન્ડિશન હશે કઈ કે થાકીને આવેલી એટલે મેં કીધું, પણ એ કે ને કે બહુ મન પર લેતી નહીં પણ તારે પૂછવાનું. પણ કહેવાનું શું કે આપણા જીવન વ્યવહારમાં ક્યારે કોને ખોટું લાગી જાય એ કહેવાય નહીં, અને નજીકના સંબંધો તો બહુ જ શું કહેવાય સેન્સિટિવ હોય છે. તમે એમની સામે ના જોયું તો પ્રોબ્લેમ થાય, પૂછ્યું ને નહીં સાંભળ્યું તો પ્રોબ્લેમ થાય, જેન્યુઇનલી તમને ધ્યાનભર આવ્યું નહીં હોય તો કે હાથે કરીને તમે મને સાંભળતા નથી. આટલી અસર થતી હોય તો આપણા બાજુવાળા છે ને તમારા પેટી બેન ને એમના બાજુવાળા ડોક્ટર સાહેબ અને એ ડોક્ટર સાહેબ ને એમના બાજુવાળા તમે પ્રીતિ બેન, બધી અસર થાય. આપણે આપણે જાગૃત કરી મને આ તો આપણે આપણે જો આ વાત કરીએ છીએ ને અનુભવની, તો દાદાની અમુક વાત લક્ષમાં આવે છે કે દાદા કેટલી કાળજી લેતા હતા, સાથે રહેતા હતા ને, જે સાથે રહેતા હતા, જે સત્સંગમાં આવતા હતા, મારા મહાત્મા કરીને એવી રીતે રહ્યા. આપણે વિચાર કરો કે બધા આજે દાદા દાદા કરે છે, જેને દાદાને જોયા નથી એ દાદાની આ વાત સાંભળીને દાદા દાદા કરે છે, તો એ દાદા કેવી રીતે રહ્યા હશે મગજ કામ નથી કરતું. અને ખાલી એમને પૂછ્યું કે કીધું હોય કે મિસ્ત્રી આવી ગયો તું, હું પાણી પાણી બસ બીજું કઈ નહીં જોવાનું, અરે બસ થઈ ગયું એમ કરીને. આજે દાદાએ મને આવી રીતે કીધું, જ્યારે આપણે આટલું બધું તમે જમાડો છો કરો છો આ મહેનત કરો છો આ બધું છતાં સામાન્ય કેમ નથી પહોંચતું. એટલે અહીંયા જેમ આપણે કીધું ને કે બે દ્રષ્ટિના વ્યવહારથી આપણો વ્યવહાર ઉપલબ્ધ થઈ જાય, હૃદય સ્પર્શી થાય, પ્રેમ સ્વરૂપ થાય. બોલો
હવે આ આ બધા ઝીણા ઝીણા જે છે તે આપણને અનુભવથી ખબર પડે છે કે આપણો આ વ્યવહાર જો આ શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથેનો વ્યવહાર થયો તો આ બધી વસ્તુ બહાર આવશે બધી કે આપણે કેવી કેવી રીતે સામાન્ય દુઃખ થાય નાની નાની વાત નહીં તો આપણી આપણે કંઈ ભૂલીએ ને સામાન્ય બૂમ કેમ પાડી શકે તમે દાદા વળતા હતા તો અમને ગમતું હતું બોલો દ્રષ્ટિ અને હૃદય શુદ્ધાત્મા દ્રષ્ટિ એ હૃદય આખું ખુલ્લું કરે છે માથું વચ્ચે આવતું નથી એટલે આ વાત તમારી બહુ સરસ છે કે પાડોશી એટલે આપણા પાડોશી ના પર બી આપણે એ જ કહીએ મુદ્દાની વાત શુદ્ધાત્મા દ્રષ્ટિ અને પ્રતિક્રમણ બે જ વસ્તુ રહ્યા છે આપણા માટે જે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે વ્યવહાર થતા આપણને બધું દેખાતું જશે આ દેખાવાના ભાગમાં જે છે ને જોવાના ભાગમાં સમજવાની વાત છે જોવાનું શું કામ છે સમજવા માટે જોશો તો સમજાશે આ જગતને દાદાએ શું કીધું અમે નિરીક્ષણ દ્રષ્ટિએ જોયું અરે નિરીક્ષણ દ્રષ્ટિએ જોતા જોતા અમને જગતનું સ્વરૂપ સમજાયું અને એ જગતનું સ્વરૂપ સમજાતા એમને એમ પટેલની પ્રકૃતિ સમજાઈ અને એમની બહાર પછી ક્યારે નજર ગયે જ નથી એટલે આપણે વિચાર કરીએ આપણને બીજાને દેખાય છે પોતે તો કાંઈ માઇનસ જ થઈ જતા હોય હવે પોતાના મન વચન કાંઈ ધીમે ધીમે આપણી દ્રષ્ટિમાં આવતા જાય છે આપણે એને જોતા જઈએ છીએ અને બધો ઉકેલ આવતો જાય છે પછી આજે માખી મારવાનું નહીં તો હવે મેડિકલ ફિલ્ડમાં હોય પેલા શું કહેવાય રિહેબ સેન્ટર કે આરોગ્ય કેન્દ્રમાં હોય ત્યાં તો બધી ચોખ્ખાઈને બધું રાખવાનું એટલે આ બધું અને એમાં એ તમારું શું કહેવાય બહુ સારો ઉકેલ આવી ગયો અને નીકળી ગયા અને બીજી કોઈ તકલીફ નથી આપણે શું કહીએ કે મહાવીર ભગવાનના વખતમાં પુણ્યા શ્રાવક હતા એક વાત છે ભગવાનના વખતની તો એક્સ્ટ્રીમ વાત છે પણ એ બધી એક્સ્ટ્રીમ વાતની 1% કે 2% વાત તો આપણે આપણી કરી શકીએ ને પણ એક્સ્ટ્રીમ વાત શું હતી કે પુણ્યા શ્રાવક બહુ મોટો એમનો ધંધો કામકાર ને બધું ચાલતું અને ભગવાન ભગવાનને મળ્યા ને એટલે ભગવાનની પાસે જોવાની કિંમત એ સમજી ગયા જોવાની કિંમત એટલે કે ઉપયોગમાં રહેવાની કિંમત એટલે પછી એ બધું સમજી ગયા અને શું કર્યું તો કે બીજો બધો બાબત બધી છોકરાને આપી દીધી અને પોતાના માટે કેટલું રાખ્યું તો કે રૂડી પૂણી બનાવે પુણ્યા શ્રાવક રૂડી પૂણી બનાવે અને કે અમને બીજું કઈ જરૂર જ નથી કે એ એટલી પૂણી બનાવે અને બીજો પછી સમય બધો વધારે જોઈએ નહીં ને એટલે બાકી બધો સમય ઉપયોગમાં કાઢે અને એ સામાયિક એટલું બધું વખણાયું કે મહાવીર ભગવાન એના વખાણ કરતા હતા અને શ્રેણીક રાજાને એમ કરીને કીધું કે તમે શ્રેણીક રાજા માટે એમ કહેવાયેલું કે તમને નરક ગતિ બંધાયેલી છે કર્મ રૂપે તો એ ભગવાનને કહે છે તમે આવા સર્વજ્ઞ પુરુષ મળ્યા મને તીર્થંકર ભગવાન તો તમે મળ્યા તો અમારી આ ટળી નહીં શકે તો હવે ભગવાન એમને જો સીધે સીધું કે તો એમને કારણ કે બધું કરી શકે એવા હતા ને રાજા એટલે શું ના કરી શકે બધી સત્તા બધી ચાલે છે એમ કરીને તો ભગવાને 5 ઉપાય બતાડેલા એમાંનો એક ઉપાય હતો કે તમારા રાજ્યમાં પુણ્યા શ્રાવક છે ને એની એક સામાયિકનું ફળ તમે લેતા આવજો એક સામાયિકનું ફળ જે હોય ને એ તમે લેતા આવજો એમ કે અને જો એ આપે અને તમને મળી જાય તો તમારી નર ગતિ ટળી જાય તો એ તો કહે એમાં કે શું મોટી વાત છે એમ કે યસ યસ થેન્ક યુ મેમ 2 મિનિટ્સ મોર એટલે એ તો ગયા અને પૂછ્યું તો આ બધા એટલે કહે ને કે જાગ્રત તો પોતે કશું કહે નહીં પોતે કશી વાતને પકડે નહીં તે કે આની વાત તો હું જાણતો નથી પણ આ એક સામાયિકનું ફળ શું આવે એ તો તમારે ભગવાનને જ જઈને પૂછવું એ ભગવાન પાસે આયા પાછા અને પૂછ્યું તો ભગવાને એમ કીધું કે રાજા એના એક સામાયિકનું ફળ એની કિંમત શું છે તમારું રાજ્ય છે ને એની દલાલીમાં જાય એની દલાલીમાં જાય એટલે
ટૂંકમાં એમને ખબર પડી ગઈ કે મારી નરક ગતિ ટળી શકે એમ નથી. પણ આ બધા મુદ્દામાં શું કહેવાનું કે એ શુદ્ધાત્મા દ્રષ્ટિ જે આપણને મળી છે તે પુણ્યા શ્રાવકનું સામાયિકનું ફળ મળે છે આપણને શુદ્ધાત્મા દ્રષ્ટિએ રહેતા. એટલે સહેજે તમને એનું ફળ મળે. અને બીજી એક મોટી વાત, શુદ્ધાત્મા દ્રષ્ટિ એ દાદાની દ્રષ્ટિ છે. જેમને દાદા મળ્યા એ શુદ્ધાત્મા દ્રષ્ટિએ બધાને જોયા એ દાદાની દ્રષ્ટિ જ છે. એટલે હવે ક્યારે બોલતા નહીં કે મને દાદા મળ્યા નથી, દાદા ક્યાં નથી. અને છેલ્લી વાર તમારી જે ભાવના છે કલ્યાણની એ બહુ જબરજસ્ત છે. કારણ કે મૂળ સ્ત્રોત જે ઋષભદેવ ભગવાનનો છે ત્યાંથી આવ્યો દાદા ભગવાન પાસે, ને આપણા બધે જે આ પ્રસરે છે વિતરાગ વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન થકી હૃદયમાં આ જ ભાવના હતી કે લોકોનું કલ્યાણ થાય. છેલ્લા કહીને તો જીવન જીવવાની કળા પણ એમને મળે. તમારી ભાવના બહુ જબરજસ્ત છે. ખૂબ ખૂબ આભાર. જય સચિદાનંદ પ્રીતિબેન. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ. એસો વંચન મુકારો, એસો વંચન મુકારો, સૌવ ભાવ પ્રણાસનો, સૌવ ભાવ પ્રણાસનો, મંગલાણં ચ સૌવેસીમ, મંગલાણં ચ સૌવેસીમ, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.